स्वयं पूज्य स्वामी जी ने मस्तक नमस्कार सदग्रस्तो कर्णाजी आज जयरे क्राइसिस ऑफ कैरेक्टर जय आध्यात्मिक नैतिक मूल्यों छेदन करेलूँ लाइन तो गंदेसरी स्थाप कर मेला आदेश मुजब परम पूज्य सन्त भगवान स्वामी जीओन आवा प्रवचनों रखा कि जे आ पायानी वस्तु है समाज में विखराई रही है यू कई अंश पर अपने उत्थान कर सकी समाज में जी आज खास जरूर है ये मूल पायानी वस्तु पर फरी थोड़ू विहंगावलोकन कर सके स्वामी जी एक सुंदर विषय पर आज आपने मार्गदर्शन आप विनती करेली कि चालो अभिगम बदलीए कि जो हूँ जाऊँ कि आज समाज की खास मांग है पर स्वामी जी तो आप तो जाो कि उच्च कक्षा वक्ता है एमनी पास एक बताए सचोट एवं वाणी है कि जो कोईपण विषय पर कोई रीते फेरी ने आपने सुंदर मार्गदर्शन आप सके हूँ आप तो वी एमने खूब खूब नमस्कार करूँ छूँ आप तो वे बधाए ये आप तो आभार मानु छू साझे छत में शास्त्रीय विद्यालय लाल बहादुर शास्त्रीय विद्यालय में आज रीते स्वामी जी प्रवचन गोठा है आ प्रवचन चार दिवस चलते तो आप सौने लाभ देवा विनती है जब नमस्कार जय जय राय माताओ बहनों अने धर्माभिलाषी सज्जनों चालो अभिगम बदलीए ए बोलवू जेटलू सरल छे एटलू एने आचरण में मूकवू सरल नथी। माणस घरेड़ में चालतो एक जीव छे
અને ઘરેડમાંથી એ બહાર નીકળવા મોટા ભાગે તૈયાર નથી થતો હતો, અને જે સતત ઘરેડમાં ને ઘરેડમાં ચાલ્યા કરે છે એને બહુ જલ્દી ઘરડાપણું આવી જાય છે, અને ઘરડાપણું છે એ મૃત્યુની પૂર્વ ભૂમિકા છે. જે મરવાના હોય એ પહેલા ઘરડા થાય. ઘરડાપણામાંથી છોડાવવાનો રસ્તો એક જ છે કે જે ઘરેડે તમને ઘરડા બનાવ્યા, કોઈ ટાઈમે એ જરૂરી હશે, કોઈ ટાઈમે એ આવશ્યક હશે, પણ તમે સદાના માટે એની એ જ ઘરેડને જો પકડી રાખવા માગતા હોવ તો હું સમજુ છું કે તમે તમારી વૃદ્ધાવસ્થાને નોતરું આપો છો, તમે તમારા અવસાનને નોતરું આપો છો, એટલે તમે એમાં પરિવર્તન કરો, તમે એમાં બદલો કરો. અને તમે જોશો કે ચારે તરફ સતત પરિવર્તન થયા કરે છે. હું જોતો પહેલાં જે મકાનો બંધાતા એના આકાર પ્રકાર જુદા હતા, આજે જે ફ્લેટો બંધાય છે, બંગલા બંધાય છે, એના આકાર પ્રકાર જુદા છે. તમારા પૂર્વજો જે કપડાં પહેરતા એના આકાર પ્રકાર જુદા હતા, આજે તમે જે કપડાં પહેરો છો એના આકાર બદલાઈ ગયા છે. મારા ને તમારા પૂર્વજો જે વાળ રાખતા એ વાળના આકાર પ્રકાર જુદા હતા, જ્યારે હવે આજે આપણે જોઈએ છીએ કે આપણા આકાર બદલાઈ ગયા છે અને આપણી આવનારી પેઢીના એથી પણ પાછા બદલાઈ ગયા છે. આને તમે રોકી નહીં શકો. જે પરિવર્તન છે એને કોઈ અટકાવી નહીં શકે. તમે થોડોક ટાઈમ ઉંબેટ મૂકી શકો, પણ એથી તો કંઈ પ્રશ્નનું સમાધાન નથી થવાનું. ત્યારે જ્યારે એક ધસમસતું પાણી આવે છે, એ પાણીને જો પહેલેથી તમે બાંધ બાંધીને એમાંથી નહેર કાઢી લો તો તમે એનું આયોજન કર્યું કહેવાય. પણ તમે કિંગ કર્તવ્ય વિમૂઢ થઈને નહેર બાંધવાની જગ્યાએ, બાંધ બાંધવાની જગ્યાએ માત્ર જોયા કરો, હા પાણી આવે છે, હા પાણી આવે છે, તો એ પાણી તો રેલમાં બદલાઈ જશે અને રેલ ખેતરોનો વિનાશ કરશે, ગામડાઓનો વિનાશ કરશે. ઋષિનો અર્થ શું છે? જે આવનારા કાળને જે સમજતો હોય, આવનારા યુગને જે જાણતો હોય, અને એ યુગ માટે જે પ્લેટફોર્મ બનાવતો હોય, એના માટે જે વ્યવસ્થા કરતો હોય, એનું નામ ઋષિ છે. અને એ રીતે જ્યારે કુમારભાઈએ કહ્યું કે સ્વામીજી ચાલો અભિગમ ઉપર પ્રવચન કરશે, મને બહુ એ વિષય ગમે છે, પણ હું માનું છું કે તમે એને પચાવી શકવાના નથી, તમે એને ઝીલી શકવાના નથી. અને હવે તમે ઝીલી શકો કે ન ઝીલી શકો, પણ જ્યારે વાત કહી છે ત્યારે હું તમને થોડીક વાત કરીશ. પણ મારે જે અભિગમ બદલાવવો છે એ નવો નથી બદલાવવો, મારે તમને ભૂતકાળમાં લઈ જવા છે, મારે તમને પ્રાચીન કાળમાં લઈ જવા છે. અને પ્રાચીન કાળમાં એ રીતે લઈ જવા છે, તમે ખૂબ ધીરજથી, ખૂબ શાંતિથી પૂર્વગ્રહોને છોડીને જો સાંભળવા તૈયાર થશો, સમજવા તૈયાર થશો, ચિંતન કરવા તૈયાર થશો, તો તમને એમ લાગશે કે તમે મૂળમાંથી કેટલું મોટું પરિવર્તન કરી અને ક્યાં ઊભા છો, અને જ્યાં ઊભા છો ત્યાં તમે પ્રોબ્લેમ ઊભા કરી દીધા છે, ત્યાં તમે પ્રશ્નો ઊભા કરી દીધા છે જેનું સમાધાન ન કરી શકાય. તો હું મૂળ વાત ઉપર આવું. અને મૂળ વાત શું છે? તમે વિશ્વને એના પદાર્થના રૂપમાં જોઈ, આ માઇકને, આ ટેપ રેકોર્ડરને, આ હોલને એક પદાર્થના રૂપમાં જોયા અને એનો ઉપયોગ કર્યો. આનો ઉપયોગ હું કરી શકું, તમે કરી શકો, પણ તત્વના રૂપમાં ના જોયું. આ ટેપ રેકોર્ડરમાં શું તત્વ છે મને એની ખબર નથી. આ માઇક કેમ અવાજ આપે છે એનો જે જાણનારો હશે એ જાણતો હશે, મને એની ખબર નથી. હું એનો ઉપયોગ કરું છું, પણ એના પાછળના જે રહસ્યો છે એ રહસ્યોને હું જાણતો નથી. એવી તમારી ઘડિયાળ હશે, એ ઘડિયાળ ઓટોમેટિક કેમ ચાલે છે, એમાં ડિજિટલ આંકડાઓ કેમ બદલાયા કરે છે, એ બધું તમે જુઓ છો, પણ એના રહસ્યો તમે જાણતા નથી. એટલે આપણા ત્યાં જે જ્ઞાન છે એની ત્રણ કક્ષાઓ છે. એક તો તમે સીધું પદાર્થનું જ્ઞાન, જે તમારા ઉપયોગમાં આવે છે, પ્રેશર કુકર ઘરમાં છે, ગેસનો ચૂલો ઘરમાં છે, લાઇટર છે, બધું છે, તમે રોજ એનો ઉપયોગ કરો છો, ટીવીનો ઉપયોગ કરો છો. હમણાં એક માણસને મેં પૂછ્યું, આમાં માણસોના ફોટા કેવી રીતે આવી જતા હશે, પાછળ દિવાલ તરફ જોતો ખરો, કંઈ આવતું તો નથી ને? મને કે ના મહારાજ, ગમે તે રીતે આવતા હોય પણ આવે છે, એ વાત સાચી છે. આપણે બધા ટીવી જોઈએ છીએ, પણ એ ટીવીમાં માણસ દેખાય છે કેવી રીતે, એના કલર વ્યવસ્થિત રીતે કેમ દેખાય છે, એના રહસ્યો આપણે જાણતા નથી. એટલે એક ઉપરનું જ્ઞાન છે,
જેનું નામ છે પદાર્થ જ્ઞાન. પદાર્થના અંદર જે પડેલું છે એનું નામ છે તત્વ જ્ઞાન. એના અંદર જે ડૂબકી લગાવે છે અને ડૂબકી લગાવીને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ્ઞાનનું નામ છે તત્વ જ્ઞાન. પ્રજાની કક્ષા પદાર્થ જ્ઞાન સુધી સીમિત છે, પ્રજાની કક્ષા તત્વજ્ઞાન સુધી આગળ વધેલી છે. અને તત્વજ્ઞાનના અંદર ફરી પાછું એક બીજું જ્ઞાન છે, એને પરમ તત્વ જ્ઞાન. આ ત્રણ શબ્દો યાદ રાખજો, પદાર્થ જ્ઞાન, તત્વ જ્ઞાન અને પરમ તત્વ જ્ઞાન, આ ત્રણ વસ્તુઓ છે. પરમ તત્વ જ્ઞાન શું છે એની પશુઓને કદી પણ જિજ્ઞાસા નથી થઈ. તત્વ જ્ઞાન શું છે એની પશુઓને કદી પણ જિજ્ઞાસા નથી થઈ. એકમાત્ર માણસ જ એવો છે જેના અંદર પરમેશ્વરે જિજ્ઞાસા વૃત્તિ મૂકી છે. અને એ જિજ્ઞાસા આપણે એમ કહીએ કે તું કોઈ બાબતની જિજ્ઞાસા ના કર, એથી કશું થવાનું નથી. એ થવાની જ, એ તો ઈશ્વર પ્રદત્ત શક્તિ છે. એક નાનું બાળક સતત તમને પૂછ્યા કરે છે, મને પૂછે છે, મહારાજ ઓરેન્જ કલર કેમ પહેર્યો છે? મેં કહું તારા બાપે તો કોઈ દાડો મને ના પૂછ્યું કે ઓરેન્જ કલર કેમ પૂછ્યો છે. એનો બાપ તો રોજ મળે છે. પણ એક 5 વર્ષનો છોકરો પૂછે છે, તમને ઓરેન્જ કલર કેમ પસંદ પડ્યો છે? અને મને એમ થાય છે કે આ બાળકને કેમ પૂછવાનું મન થયું, કારણ કે એના અંદર જિજ્ઞાસા જાગે છે અને જિજ્ઞાસા ભગવાને મૂકેલી છે. હું તો તમને એટલે સુધી કહું કે પ્રજાનું જ્ઞાન જ્યારે મરવાનું હોય ત્યારે પહેલા જિજ્ઞાસા મરે, અને જિજ્ઞાસા મરે એટલે જ્ઞાન મરી જાય, અને જ્ઞાન મરી જાય એટલે પ્રજાનું મસ્તિષ્ક મરી જાય, અને પ્રજાનું મસ્તિષ્ક મરી જાય એટલે દુનિયાની 3 નંબરની કે 4 નંબરની પ્રજા થઈ જાય. દુનિયાની 1 નંબરની જો પ્રજા બનાવવી હોય એના મસ્તિષ્કને ના મરવા દેશો. જો મસ્તિષ્ક મરી ગયું, અને મસ્તિષ્ક કેવી રીતે મરતું હોય છે? મસ્તિષ્ક મરતું હોય છે, એક તો અમે જે કહીએ એ જ માની લો, તમારે કોઈ દખલગીરી નહીં કરવાની, જે લખ્યું છે એ જ માની લો, એમાં કોઈ દખલગીરી નહીં કરવાની. બસ જ્યાં વ્યક્તિને કે પૂરી પ્રજાને ગ્રંથબદ્ધ કર્યા નહીં, વ્યક્તિબદ્ધ કર્યા નહીં, પ્રજાનું મસ્તિષ્ક બંધ થઈ જશે, જિજ્ઞાસા સમાપ્ત થઈ જશે અને પછી એનો વિકાસ અટકી જશે. ભારતમાં આ જ થયું. ભારત એટલે આજથી 2500 વર્ષ પહેલાનું ભારત અને આજના ભારતમાં એક બહુ મોટો મુદ્દાનો ફરક છે, એ જ મારે તમને કહેવું છે. 2500 વર્ષ પહેલા અહીંયા જે ચિંતકો થયા, વિચારકો થયા, તત્વવેત્તાઓ થયા, એમણે જે તત્વ ભૂમિકા ઊભી કરી, એમાંના એક ગ્રંથની મારે તમારા આગળ ચર્ચા કરવાની છે, એક જ ગ્રંથની. અને મારો વિશ્વાસ છે કે જો એ ગ્રંથને, એના પાયાને આપણે સારી રીતે સમજી શકીએ તો ઈશ્વર સંબંધી, પરમ તત્વ સંબંધી તમારી બધી શંકાઓ મટી જાય. હિન્દુ પ્રજાના મોટા દુર્ભાગ્ય, એ દુર્ભાગ્ય એ છે કે 55 વર્ષનો માણસ, 60 વર્ષનો માણસ આવીને મને પૂછતો હોય છે, મહારાજ મારે કયા ભગવાનનું ભજન કરવું, મારે કયો જપ જપવો? હું કહું કે જે ઠીક લાગે. પણ ના મહારાજ, એમ કે હું તો ઓમ નમઃ શિવાય જપું છું ને કૃષ્ણ દેખાય છે. કોઈ કહે છે હું કૃષ્ણ જપું છું ને માતાજી દેખાય છે. મેં કહ્યું અત્યાર સુધી તે કેટલા ભગવાન બદલ્યા છે? મારા એવા ઘણા ઓળખીતા છે કે દર 6 મહિને ભગવાન બદલે છે. અને આ દેશ એવો છે કે નવા ભગવાનનો આવિષ્કાર થયા જ કરે છે. તમે જૂના ભગવાનોથી જો ત્રાસી ગયા હોય, કંટાળી ગયા હોવ, નિરાશ થઈ ગયા હોવ, તો નવામાં નવા મોડલો આવ્યા જ કરે છે. વડોદરામાં એક બે તો હશે, ખબર નહીં છે કે નહીં, પણ મારા ઓળખીતા થોડાક છે, નવાને નવા આવ્યા જ કરે છે. દુનિયાની કોઈ પ્રજા આટલી બધી કન્વિન્સ નહીં થઈ હોય અધ્યાત્મના ક્ષેત્રમાં જેટલી હિન્દુ પ્રજા સસોપસ, જેને કહેવાય, જેને ભ્રાંતિ કહેવાય, જેને અનિર્ણાયક સ્થિતિ કહેવાય, એ અનિર્ણાયક સ્થિતિમાં જેટલી હિન્દુ પ્રજા આજે મુકાયેલી છે. અને એનું મૂળ કારણ શું છે? હું કયા ભગવાનને ભજું, મારે કયા દેવને ભજવો? અને એટલે ઘણા લોકોના ત્યાં શું હોય છે કે જેટલા ભગવાનો, જેટલી માતાઓ, જેટલું એ બધાના ફોટા ભેગા કરો બધાના. અને કે મહારાજ 5 માળા કૃષ્ણની કરું છું, 5 ગણેશની કરું છું, 5 હનુમાનજીના પેલા હનુમાન ચાલીસા વાંચું છું, રામરક્ષા સ્તોત્ર કરું છું, જલારામ બાપાનો પાઠ કરું છું. હવે કંઈ ખૂટતું હોય તો તમે કહો. હું કહું હજુ તો ઘણું ખૂટે છે, એટલું બધું છે કે તું કર કરે તોય તારો દિવસ આખો નીકળે તોય બધું પૂરું થઈ શકે. શું તમને કરુણા નથી લાગતી? આખી પ્રજાને અનિર્ણાયક સ્થિતિમાં મૂકી દેવી અને અનિર્ણાયક
અનિર્ણાયકતા વધ્યા જ કરે, પછી ઘટે નહીં પણ વધ્યા જ કરે, એમાંથી શું ઊભું થાય? મેં આજ સુધી એવો કોઈ મુસલમાન નથી જોયો જેણે કદી આવીને એમ પૂછ્યું હોય કે કયા અલ્લાહનું ભજન કરું. તમને કોઈ મળ્યો છે? અભણ હોય કે વિદ્વાન હોય, ગમે તે, મને આજ સુધી એવો કોઈ મુસ્લિમ નથી મળ્યો, કોઈ ક્રિશ્ચિયન નથી મળ્યો જેણે આવીને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે હું કયા ભગવાનનું ભજન કરું, કયા અલ્લાહનું ભજન કરું. જે સ્પષ્ટતા, જે સચોટતા, જે નિર્ણાયકતા એમના ત્યાં ઊભી કરવામાં આવી છે, આપણા ત્યાં એ નથી ઊભી થઈ શકે, અને નથી ઊભી થઈ શકી એનું ગૌરવ લેવાનું નથી. એમાંથી તો ઘણા પ્રશ્નો ઊભા થયા છે, અને જે પ્રશ્નો ઊભા થયા છે પ્રજા વેંચાઈ ગઈ છે, પ્રજા અનિશ્ચિત છે, પ્રજાની શ્રદ્ધા દગ્યા કરતી હોય છે. 6-6 મહિને મંદિરો બદલતા હોય છે, 6-6 મહિને ગુરુ બદલતા હોય છે, માળાઓ બદલતા હોય છે, મંત્રો બદલતા હોય છે, અને આકડે ચડેલી પ્રજા ખબર નહીં ક્યાં જઈને ઊભી રહે, ક્યાં શું જઈને ઊભી રહે, કંઈ કહી ન શકાય. આ સ્થિતિમાં આખી પ્રજા પડેલી. ત્યારે હું તમને કોઈ નવી વાત નથી કહેવા માગતો, હું તમને એક પ્રાચીન કાળના એક ગ્રંથમાં લઈ જવા માંગુ છું, અને એ પણ અભિગમ બદલવા માટે લઈ જવા માંગુ છું. એ ગ્રંથનું નામ છે બ્રહ્મસૂત્ર, યાદ રાખજો. એ ગ્રંથનું નામ છે બ્રહ્મસૂત્ર, અને જેના લખનારા છે મહર્ષિ વ્યાસ. એક જમાનો હતો, ખબર નહીં ક્યાંથી આ બધું ભૂલાઈ ગયું, અને પછી વ્યાસના નામે ભારતની પ્રસિદ્ધિ ઠેઠ અમેરિકા સુધી છે, અને ડુપ્લિકેટ બનાવવા માટે. તમે શિકાગોમાં જાઓ, સોનીની ડુપ્લિકેટ જોઈતી હોય ઇન્ડિયન સ્ટોરમાં મળી રહે. તમે દિલ્હી જાઓ, તમારે કોઈ પણ આઈટમ જાપાનની હોય એની બિલકુલ ડુપ્લિકેટ, એના કરતાં વધારે સારી જોઈતી હોય તમને મળી. કોઈ પણ સારામાં સારી વસ્તુ બજારમાં આવી નહીં એની ડુપ્લિકેટ તૈયાર થઈ નહીં. હમણાં તમે જાણતા હશો, મોરારીદાસ છે, ખૂબ સારું રામાયણ કરે, એટલે લોકોએ જોયું કાળી કામડી નાખો ને કાળા ચશ્મા પહેરો ને આપણે મોરારી થઈ જાઓ. ડુપ્લિકેટ ડુપ્લિકેટ. એ મને એક માણસે ગણાવ્યું, 12 મોરારીઓ છે, 12, કોઈ પ્રેમ મોરારી ને કોઈ સાંઈ મોરારી ને કોઈ ફલાણા મોરારી. કારણ શું છે કે એનું પોતાનું વ્યક્તિત્વ જ નથી, પોતાની પર્સનાલિટી નથી. નકલ કોણ કરે? જે પોતે કશું ના હોય એ નકલ કરે. સ્ટેજ ઉપર કોઈ વિક્રમાદિત્ય થઈને આવે એ કંઈ વિક્રમાદિત્ય ન હોય, પણ વિક્રમાદિત્યના દિત્યનો પાઠ ભજવતો હોય. મને ઘણીવાર લોકો કહે, ઓળખાણમાં કહે, મહારાજ તો વિવેકાનંદ છે ગુજરાતના. મેં કહું ભલા થાવ, એમાં વિવેકાનંદનું તો અપમાન છે, એમાં મારુંય અપમાન છે. વિવેકાનંદનું અપમાન એટલા માટે છે કે રાજા ભોજની તુલના ગંગાતેલી સાથે કરો તો એ વિવેકાનંદનું અપમાન છે, અને મારું અપમાન એટલા માટે છે કે હું પછી કાર્બન કોપી થઈ ગયો, હું માત્ર કાર્બન કોપી થઈ ગયો, અને મારું વ્યક્તિત્વ આખું ખતમ થઈ ગયું. હું તો હું જ છું, જે છું, જેવો છું, ગમે તેવો છું, પણ હું એ હું જ છું, હું કોઈ વિવેકાનંદ નથી. હું તો વિવેકાનંદમાં પણ ઘણી આલોચના કરું છું, ગાંધીજીની એ કરું છું, અને હું ઈચ્છું કે લોકો મારી આલોચના કરે. ચાંદે ચાંદ કહેનારા ના પેદા થાય, ડિટ્ટે ડિટ્ટો બોલનારા લોકો પેદા ના થાય, ને તો તમારું બૌદ્ધિક માનસ ખતમ થઈ જશે. રાઇટર બંધુઓની અંદર ઉમેરો કરે તો તમે જમ્બો જેટ સુધી પહોંચી શકો, પણ રાઇટર બંધુઓને જો પરમ ઋષિ માની લેવામાં આવે તો તમે જમ્બો જેટ સુધી ના પહોંચી શકો. મારી પણ લોકો આલોચના કરે, મને એ ગમે છે, હું ઈચ્છું છું કે તમે એમ આલોચના કરો. હું કોઈ પરમ વ્યક્તિ છું એમ માનીને તમે અટકી ના જાઓ. તો ધ્યાન દો, વ્યાસની એટલી મોટી ડુપ્લિકેટ આ દેશમાં કરવામાં આવી, એટલું મોટું, એટલી મોટી બનાવટ કરવામાં આવી કે વ્યાસની અસલ કરન્સી તો લુપ્ત થઈ ગઈ, અને નકલી કરન્સીઓ જ્યાં જુઓ ત્યાં પ્રચલિત થઈ ગઈ. અસલ કરન્સી એમનું બ્રહ્મસૂત્ર છે, એ એમનો મૂળ ગ્રંથ છે. ત્યારે પછી વ્યાસના નામે લખાયેલા જે પુરાણો છે, તમે કોઈ ઇતિહાસકારને પૂછી જોજો, સંસ્કૃત સાહિત્યનો, સંસ્કૃત વાંગ્મયનો જે આખો ઇતિહાસ લખનાર હોય એમને પૂછી જોજો, એ તો ગુપ્ત વંશમાં લખાયેલા ગ્રંથો છે. 6ઠી શતાબ્દી, 3ઠી શતાબ્દીથી માંડીને 6ઠી શતાબ્દી સુધી લખાયેલા એ ગ્રંથો છે, અને બધા વ્યાસના નામે લખાયેલા ગ્રંથો છે. એટલે આજે લોકો એમ જ સમજે છે કે આ બધા પુરાણો વ્યાસે લખેલા છે. વ્યાસને ને પુરાણોને કાંઈ લેવા દેવા નથી. કો અભિગમ બદલવા તૈયાર છો? તરત જ તમે અકળાવવા માંડશો કે હા, અરે તમને ચીલા ચાલુ વાતો ગમે છે, તમને ઘરેણની વાતો ગમે છે,
અને જ્યાં હું તમને કંઈક નવી વાત કહીશ ગમે એટલી સાચી હશે પણ ઘરેડ તમે નથી તોડી શકવાના, અને જો તોડી શકો તો તમને ફરી યુવાવસ્થા પ્રાપ્ત થાય, તો આ ઘરડાપણામાંથી છૂટી જવાય. પેલો થયો ઈસવીસન પૂર્વ 7મી શતાબ્દીમાં, બુદ્ધથી 200 વર્ષ પહેલા થયો, અને આ 1000 વર્ષ પછી આ ગ્રંથો રચાયા, પણ વ્યાસના નામે લખાયા. અને એના પ્રમાણ છે, એમાં શુંગવંશની કથા છે, કણવાવંશની, સાતવાહન 12મો સ્કંદ જોઈ લેજો, એમાં ઉત્તરવર્તી કેટલાય રાજાઓની કથા છે. એટલે આ પહેલો મુદ્દો યાદ રાખજો, અસલ વ્યાસનો ગ્રંથ કયો છે, એમના નામે લખાયેલા ડુપ્લિકેટ ગ્રંથો કયા છે, અને આ બે ગ્રંથોનો જો ભેદ તમે સારી રીતે સમજી શકો તો વ્યાસ શું કહેવા માગે છે એ તત્વને તમે સમજી શકો. હવે મૂળ વાત ઉપર, વ્યાસ ઈશ્વરના સંબંધમાં શું માને છે, પરમ તત્વના સંબંધમાં શું માને છે? આપણા બહુ મોટા સૌભાગ્ય છે કે બુદ્ધના પહેલા, એટલે બુદ્ધના 100, 150, 200, 500 વર્ષ પહેલા આ દેશમાં બહુ મોટા ચિંતનકારો થયા, બહુ મોટા ચિંતનકારો થયા, જેનું ગૌરવ આજે આપણે દુનિયામાં લઈ શકીએ છીએ. કણાદ, કપિલ, વ્યાસ, ગૌતમ વગેરે, અને બધાએ જે ચિંતન કર્યું છે એ ચિંતન અદ્ભુત ચિંતન છે. એના એ ચિંતનની સાથે આ પુરાણોના ચિંતનને કોઈ મેળ જ નથી બેસતો. મેં બ્રહ્મસૂત્રનું મારી શક્તિ પ્રમાણે અધ્યયન કર્યું નહીં, કરાયું પણ, કાશીમાં રહેતો ત્યારે 30 વાર લગભગ લોકોને ભણાવ્યું, પણ એમાં કોઈ જગ્યાએ ઈશ્વરના સંબંધમાં એવી વાત નથી આવી કે એનો આવો આકાર છે, કે એ પીળા પીતાંબર પહેરે છે, કે સાડી પહેરે છે, કે ફલાણું કરે છે, કે ફલાણું કરે છે, કે એનો અવતાર થાય છે, કે કોઈ વાત નથી આ. પહેલામાં પહેલું એનું સૂત્ર છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસ. મારી તમને સલાહ છે, તમે આ મૂળ ગ્રંથોનું પરિશીલન કરો, અને જો એવી વાત આવી હોય મને બતાવજો. હું તો તમને એટલે સુધી કહું છું, શાંકર ભાષ્ય નહીં, રામાનુજ ભાષ્યમાં પણ નથી. રામાનુજ ભાષ્ય છે કે વૈષ્ણવાચાર્યોના જે ભાષ્યો છે એ ભાષ્યોમાં પણ મૂળ સૂત્રોમાં તો એક જ પરમ તત્વની વાત છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. અને એ જે પરમ તત્વ, એને નામ શું આપશે? બહુ સમજી વિચારીને એનું નામ બ્રહ્મ આપ્યું. ઈશ્વર નહીં, પરમેશ્વર નહીં, આત્મા નહીં, પરમાત્મા નહીં, એવું કશું જ નહીં, પણ એક શબ્દ એવો આપ્યો જે શબ્દનો બહુ વ્યાપક અર્થ થાય, અને એ શબ્દ આપ્યો બ્રહ્મ. અને બ્રહ્મ એટલે પરમ તત્વ, પરમ તત્વ એટલે જેના પછી કોઈ બીજું તત્વ નથી, જે છેવટનું તત્વ છે, જે એક તત્વ છે, એવા તત્વ. અને એમાં લખ્યું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હે ભાઈ, હવે જેને બ્રહ્મની જિજ્ઞાસા થતી હોય, ઈશ્વરને જાણવાની વૃત્તિ થતી હોય, ઈશ્વરને સમજવાની વૃત્તિ થતી હોય, એવા માણસો માટે હું આગળના સૂત્રોની રચના કરું છું. ઈશ્વર એટલે શું, બ્રહ્મ એટલે શું, પરમેશ્વર એટલે શું? અને મેં તમને કહ્યું એમ, પહેલામાં પહેલી શરત છે, તમારા મસ્તિષ્કને ન મરવા દેશો. હૃદય મરતું હોય તો ભલે મરે, પણ હું તો તમને એ પણ કહું છું, હૃદયને પણ ના મરવા દેશો. વ્યક્તિત્વ, પર્સનાલિટી, જીવન બેના સરવાળામાંથી આવે છે. હૃદય વત્તા મસ્તિષ્ક બરાબર જીવન. એકલું મસ્તિષ્ક કદાચ નાસ્તિકતા ઊભી કરી દે, એકલું હૃદય કદાચ અંધશ્રદ્ધા ઊભી કરી દે. બંને ક્ષેત્રોમાં જો માણસ હૃદય પ્રધાન છે અને સંસારના ક્ષેત્રમાં છે તો માયાવી થઈ જશે, માત્ર માયા, માયા ને માયા, એ હૃદયને મોહમાં ડૂબાડી દેશે. એકલી બુદ્ધિ સ્વાર્થી બનાવી દેશે, સ્વાર્થ, સ્વાર્થ ને સ્વાર્થ. ભામાશાહે કરોડોનો ઢગલો પ્રતાપના ચરણોમાં કર્યો, બીજા કોઈ શેઠિયા કેમ ના કરી શક્યા? એને ના કરી શક્યા એનું એક કારણ હતું, એમની પાસે બુદ્ધિ તો હતી પણ હૃદય કુંઠિત. અને બુદ્ધિ એમ કહેતી હતી કે આ તો ડૂબતું નાવડું છે, આ ડૂબતા નાવડાને આપીને શું મદદ કરીને શું મેળવવાના હતા? બાદશાહને ભેટ આપો ને તો આપણો જય જયકાર થાય, જેની ચડતો સૂર્ય હોય એને આપો ને. અને એટલા માટે એક જ માણસ એવો નીકળ્યો હતો જેણે કહ્યું, આ ડૂબતા નાવડાને હું મદદ કરીશ, કારણ કે આ ડૂબી રહ્યું છે, એના પોતાના ભારે નથી ડૂબતું, પણ લોકોની કાયરતાના ભારે ડૂબે છે. લોકો કાયર છે ને, કાયરતાના ભારના કારણે એ ડૂબી રહ્યું છે, અને એને જો બચાવવામાં આવશે તો બાકીનું બધું બચી જશે, અને નહીં તો મારું તો ડૂબવાનું જ છે. એક જ માણસ એવો નીકળ્યો કારણ કે એની પાસે મસ્તિષ્ક હતું, સાથે સાથે હૃદય હતું, અને હૃદય છે એની શુદ્ધ ભાવનાએ એને ઊંચી ભૂમિકાએ મૂકી દીધી. એટલે જીવનમાં બંનેની જરૂર છે, તમારું હૃદય, તમારું મસ્તિષ્ક, બેયને જો સ્વાર્થી બનાવી દીધું
તો સાંસારિક ક્ષેત્રમાં એક તરફ મોહ ઉભો થશે, બીજી તરફ સ્વાર્થ ઉભો થશે. અને જેના જીવનમાં સ્વાર્થ અને મોહ ભરપૂર હોય એની પાસે શું અપેક્ષા રાખો છો? એની પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? આઠ માણસના ઘરની અંદર સારું માણસ તો એ જ હશે જે સ્વાર્થ વિનાનું હશે, સારું માણસ તો એ જ હશે જે મોહ વિનાનું હશે. મેં એક સ્ત્રીને મરતા જોઈ છે. 10 વર્ષ સુધી એ રીબાઈ, 10 વર્ષ સુધી એટલું દુઃખ પડ્યું, એટલું દુઃખ પડ્યું, એટલું દુઃખ પડ્યું, બહુ રીબાઈ. પણ મરતી વખતે એના પતિને કહે, જો મારે ને તમારે હવે કંઈ લેવા દેવા નથી, મારું મન હવે તમારામાં નથી, છોકરામાં નથી, ઘરમાં નથી, પરમાત્માં તમે મને કોઈ હવે તમે ઘરની વાતો મારા આગળ ના કરશો. આ નિર્મોહી. અને એનો પતિ પત્નીના સામે નહીં પણ એક દેવીના સામે હાથ જોડીને બેસી, મને કે હવે આ મારી પત્ની નથી, પત્ની હતી ત્યારે હતી, આજે એ દેવી હાથ જોડીને બેસી. દરેક છોકરીઓને પૈસા આટલું આટલું સોનું આપી દો, આને આટલું આપી દો, કામવાળીને આટલું આપી દો, ફલાણાને આટલું આપી દો. એ મરતા પહેલાં અપાવે છે. તમે જોજો કેટલાક લોકો મરતા પહેલાં પાછું ખેંચાવતા હોય. પેલી ઉઘરાણી પતિ કે નહીં, નવો જન્મ લેજો ને ઉઘરાણી પતાવવા માટે. જો ફલાણું પાછું લઈ લેજો, હા ભૂલ ના થાય. એનાથી આપણે 1 કિલો લોટ ઉછીતો આપ્યો છે, પાછા ભૂલી ના જાઓ, હા લઈ લેજો પાછું. એને મરતા પહેલાં બધાને અપાવે. અને આ માણસ મારા આગળ બેસીને રડે. મેં કહું કેમ રડો છો? મને કે બાપજી, હું ભર યુવાવસ્થામાં જ્યારે પરણીને આ સ્ત્રીને લાવેલો તો કેટલી વાર તો મેં એના ઉપર વાટકીઓ મારી છે દાળની, ગરમ ગરમ, જો એક રોટલી મોડી થઈ જાય આવવામાં, હું રોટલી ખાઈ લઉં, જો બીજી રોટલી ના આવે અને મારે આમ જોવું પડે ચૂલા સામે, વાર થાય તો વાટકી ઉપાડીને મારું. બહુ બહાદુરી કરી. આવી બહાદુરી તો ઘણા લોકો કરતા હોય છે, કારણ કે અંતે તો બહાદુરી બતાવવાની એક જગ્યા તો જોઈએ ને, બીજી કોઈ જગ્યાએ તો બતાવી શકાતી નથી. મારો તો ખાસ અનુભવ છે કે જે લોકો બહાર કશું એમનું ઉપજતું નથી હોતું, એ બધું ઘરમાં ઉપજાવતા હોય, અને ઘરમાં એમને એવું એક માણસ મળ્યું હોય છે કે એમની તમામ પ્રકારની હરકતોને એ સહન કરતું હોય છે, કાવો જેમ કોઈ. આજે એ માણસ એને દેવી સમજીને બેઠો છે. તું બોલ, તારી જે ઈચ્છાઓ એ પૂરી કર, મારી પાસે આજ 1,00,000 રૂપિયા છે, તું કેટલા દાન ધર્માદા બધું કરું, પણ તું બોલ. અને એનું કારણ છે કે નિર્મોહી કક્ષાએ પહોંચે. જો એ મોહિત કક્ષાએ પહોંચી હોત ને તો પેલો એનો પતિ હાથ જોડીને ના બેઠો હોય, પણ એ નિર્મોહી કક્ષાએ બેસી છે. એટલે હૃદય છે એ જ્યારે નિર્મોહી કક્ષાએ પહોંચે ત્યારે એમાંથી શુદ્ધ લાગણીઓ પેદા થાય. એને ગીતાએ ભક્તિ યોગ કહ્યો છે, એનું નામ જ ભક્તિ યોગ છે. આ જે મોહ છે એ જ્યારે પરમેશ્વર તરફ વળે એટલે ભક્તિ થઈ જાય. મોહને મારવાનો નહીં, માત્ર વાળી દેવાનો છે, એ જ ભક્તિ યોગ. બુદ્ધિ છે એ જ્યારે સ્વાર્થ છોડી અને પરમાર્થ તરફ વળે ત્યારે એ તત્વ ચિંતન કરતી થઈ જાય, ત્યારે એ તત્વ વેત્તા ઉત્પન્ન કરે, ત્યારે એમાંથી એક ચિંતક ઋષિ ઉત્પન્ન થાય. એટલે એની એ જ બે વસ્તુઓ છે, અને બેયનો યોગ અહીંયા તમે જોશો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે આટલું આટલું તમે જાણ્યું, આટલું આટલું તમે ભણ્યા, આટલું આટલું તમે સમજ્યા, હવે તમને બ્રહ્મ સંબંધી જિજ્ઞાસા થઈ છે, બ્રહ્મ સંબંધી જાણવાની વૃત્તિ થઈ છે. તમને કદી એમ થાય છે કે હું જેની ઉપાસના કરું છું, હું જેને શોધવા નીકળ્યો છું, છે કોણ, કેવો છે, શું છે, એવી વૃત્તિ થાય છે? અને જેને એવી વૃત્તિ ન થતી હોય એ ગ્રંથનો અધિકારી નથી, એ આ ગ્રંથમાં પ્રવેશનો અધિકારી નથી. ભલે, અને દુનિયામાં જોજો તમે, કક્ષાઓ હોય છે અને કક્ષાઓ હોવી જ છે. છોકરી જ્યારે આવડી હોય, આવડી હોય, એ ઢીંગલીઓ રમાડતી હોય, એને ઢીંગલી રમાડવાની એ ઉંમર છે, એને ઢીંગલી આપો, રમકડાં આપો, પીપુડા આપો, બરાબર છે, એને રમાડવી જ જોઈએ ઢીંગલીઓ. પણ પછી એ 50 વર્ષની થઈ, 60 વર્ષની થઈ, 70 વર્ષની થઈ, હવે એ ઢીંગલી રમાડવાની, હજુ એ ઢીંગલી રમાડવાની હતી, તો એ ઢીંગલી રમાડશે તો ક્યાં સુધી રમાડશે? હવે એનો પિરિયડ પૂરો થયો, હવે એને ઢીંગલી રમાડવાની એની અવસ્થા નથી. તમે નાના હતા, સમજુ નતા, મારી વાત હું કરું, હું નાનો હતો, અમે તો બધા પ્રસાદ ખાવા મંદિરમાં જતા, ભગવાનને અમારે કંઈ લેવા દેવા નહીં. અને પ્રસાદ એટલે કેવો, 2 વારે લઈએ ને 3 વારે લઈએ ને 4 વારે લઈએ, આમથી આમ પેસી જાય, આમથી આમ પેસી જાય. મેં મારું બચપણ જોયું છે, એટલે મારે ત્યાં હું વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપું દર વર્ષે. એક સજ્જને મને આવીને કહ્યું કે આ તમારી સ્કોલરશિપમાં તો લોકો છોકરાઓ પિક્ચર જોશે. મેં કહું એટલા માટે જ આપું છું, પિક્ચર જોવા આપો છો? મેં કહું હા, કારણ કે હું 18 વર્ષનો હતો,
હું એ 20 વર્ષનો હતો અને 18 વર્ષ ને 20 વર્ષના છોકરાની શું અપેક્ષાઓ હોય હું જાણું છું. આજે હું આટલી ઉંમરે જે અપેક્ષાઓ ધરાવું છું એ પેલાના ઉપર થોપી ન શકાય. હું એને 18 વર્ષમાં ગયડો નથી બનાવી દેવા માંગતો, 18 વર્ષમાં એને વૃદ્ધ નથી બનાવી દેવા માંગતો. હું પક્વ થતાં થતાં ફરતો આજે આ કક્ષાએ પહોંચ્યો છું. એટલે ભલે એ મારી સ્કોલરશિપમાંથી એક બે પિક્ચર જોતો હોય તો એ ભલે જોતો હોય, તમે એના ઉપર પ્રતિબંધ મૂકશો. અમારા એક ઓળખીતા સજ્જનનું એવું ગુરુકુળ છે ને કે જ્યાં બિલકુલ સિનેમા બિનેમા જોવાની બિલકુલ મનાઈ છે. મારા આશ્રમમાં મેં વિદ્યાર્થીઓ રાખેલા અને મેં એમને કહેલું મહિનામાં હું 2 વાર પૈસા આપીને તમને સિનેમા જોવા દઈશ, પણ બધા એ સાથે જવાનું, મારા પાસે પૈસા લેવાના 2 વાર, ખુશીથી તમારે જવાનું. અને પેલી જગ્યાએથી પછી લોકો ઘેર આવે છે વેકેશનમાં ત્યારે કહે છે 10 દિવસમાં જેટલા જોવાય એટલા જોઈ લો, પછી તો કંઈ જોવાનું મળવાનું. એટલે 6 મહિનાની ભૂખ છે એ 10 દિવસમાં પૂરી કરે. આથી કંઈ ઘડતર નથી થતું હતું. તમે 60 વર્ષની ઉંમર 15 વર્ષના છોકરા ઉપર ના થોપી દો, જો 15 વર્ષના છોકરા ઉપર તમારી 60 વર્ષની ઉંમર થોપી દેશો ને તો એનો વિકાસ અટકી જશે, મુરઝાઈ જશે. હું કહું જાઓ પૈસા લઈને જાઓ, જોઈ આવો બધા સાથે, કોઈ સારું હોય જોઈ આવો. એકલા વરંડો કૂદીને રાત્રે ના જશો અને તો જશો તો પછી કાઢી મૂકીશ. આ એક બારી છે, પ્રેશર કુકર છે, એમાં સેફ્ટી વાલ જોઈએ છે. અને જો તમે સેફ્ટી વાલ વિનાનું પ્રેશર કુકર કરશો ને અને સ્ટીમ ભર 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 કરશો કે હા ખૂબ પાવર આવ્યો, અરે વિસ્ફોટ કરશે. એ પાવર નથી, એ તો વિસ્ફોટ કરશે, ઢાંકડા બાંકડા તોડી નાખશે બધા એક દિવસ. એટલે પેલા એ કહ્યું હવે તમે ઘણા ઢીંગલા રમાડ્યા, ઘણી ઢીંગલીઓ રમાડી, બરાબર છે, સારું. હવે જો તમને એમ થતું હોય કે આ તો પદાર્થ, આ તત્વ અને આ પરમ તત્વ, એ પરમ તત્વની મારે શોધ કરવી છે, આવો હું તમને પરમ તત્વની વાત બતાવું છું. પણ પહેલી વાત શરત એ છે કે તમારી પાસે જિજ્ઞાસા છે ખરી. જિજ્ઞાસા નહીં હોય, ભૂખ નહીં હોય અને દૂધપાક ખાવા બેસશો તો દૂધપાક તમને અજીર્ણ કરી દેશે. તમને એક તાલાવેલી લાગવી જોઈએ આ પરમ તત્વ છે શું, બ્રહ્મ 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 બ્રહ્મ, આ બ્રહ્મ છે શું. અને એટલા માટે બ્રહ્મસૂત્રની રચના આ આધાર ઉપર થઈ. તરત જ બીજું સૂત્ર મૂકી દીધું, જન્માદ્યસ્યત. આ સૂત્ર બહુ મહત્વનું છે, બહુ મહત્વનું છે. વ્યાસ બ્રહ્મની વ્યાખ્યા કરે છે, કોણ બ્રહ્મ, શું બ્રહ્મ. યત જન્માદિ, જેનાથી, જેના દ્વારા, જેના વડે જન્મ એટલે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય આ 3 ક્રિયાઓ થયા કરતી હોય એનું નામ બ્રહ્મ છે. પરમેશ્વરની આ વ્યાખ્યા છે, બ્રહ્મની આ વ્યાખ્યા છે. યતોવા ઇમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. આ શ્રુતિ છે અને વેદની શ્રુતિ ઉપાડીને ત્યાં મૂળમાં મૂકી દીધી છે. તમારે આટલું જ જોવાનું છે, આ ઘડિયાળ છે એનો જન્મ થયો છે, એનો કોઈને કોઈ ઉત્પન્ન કરનારો છે, બસ એના ઉત્પન્ન કરનારને ખોળી કાઢો. એનો કોઈને કોઈ ડિઝાઇન કરનાર છે, એનો કોઈ પ્લાન મેકર છે, એની કોઈ ડિઝાઇન બનાવી છે વર્ષો સુધી અને પછી એ બજારમાં મુકાયું છે. જેમ આ ઘડિયાળ એક પદાર્થ છે એની અંદર તત્વો સંકળાયેલા છે અને એ તત્વોને સાંકળનાર એક પરમ તત્વ છે. એ તત્વો આપોઆપ નથી સંકળાઈ ગયા, એની કીટ છે, એની અંદર જે વીજળીનો પ્રવાહ વહે છે એના એક નિશ્ચિત આખું એક ગણતરી છે. એટલે એમાં કલાક મિનિટ સેકન્ડ વાર બધું બતાવે છે. જો એ પ્રવાહમાં થોડીક આગી પાછી વાત થઈ જાય તો આ ઘડિયાળ એનું કામ કરતું બંધ થઈ જાય છે. તો જે ઘડિયાળ કેટલા વર્ષોથી થયું છે ખબર જ નથી. એટલે આપણી પૃથ્વી નહીં, પૃથ્વી તો એક રહીનો દાણા બરાબર, પણ બ્રહ્માંડોના બ્રહ્માંડ, બ્રહ્માંડોના બ્રહ્માંડ કેટલા વર્ષોથી થયા છે એની કોઈ કલ્પના નથી કરી શકાતી. હું તમને એક સામાન્ય દાખલો આપું. માનો કે તમારી પાસે એક એવું રોકેટ છે જે સેકન્ડમાં માઇલ ઘણા કપાય, 1,86,000 એટલો વેગ છે ને, એટલો વેગ છે વીજળી, 1,86,000નો વેગ 1 સેકન્ડનો છે, મિનિટનો નહીં, કલાકનો નહીં, 1 સેકન્ડનો. એવા એક યાનમાં તમે મુસાફરી કરવા નીકળ્યા છો, ચંદ્ર જતા કેટલો ટાઈમ લાગશે, તમારે ચંદ્રે પહોંચવું છે, એ ચંદ્રે જતા તમને ટાઈમ કેટલો લાગશે. તમને નવાઈ થશે કે ચંદ્રે જતા તમને વધારેમાં વધારે 2-2.5 સેકન્ડ થશે. કેટલા?
બે સેકન્ડ માળ થશે તમને, 186,000 ની ગતિમાંથી 2 સેકન્ડમાં તો તમે ચંદ્રે પહોંચી ગયા. અને સૂર્ય પહોંચતા આટલો મોટો દૂર, 9 કરોડ માઇલ દૂર સૂર્ય છે, 9 કરોડ દૂર પહોંચતા પહોંચતા વધારેમાં વધારે તમને 8.5 મિનિટ થશે. પ્રકાશની ગતિ જે છે 8.5 મિનિટ થશે. કેટલી દુનિયા નાની થઈ ગઈ. હવે પણ તમારે અહીં અટકવું નથી, તમારી ઈચ્છા છે કે હજુ આગળ જવું છે, અને તમે આગળ નીકળવા માંડ્યા. એક પછી એક ગ્રહો આવતા 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 આવતા, સૌથી પહેલામાં પહેલો જે તારો, ગ્રહ નહીં, બેના ભેદ સમજો, ગ્રહ નહીં, સૂર્યને ફરતા જે ગ્રહો છે એ ગ્રહો નહીં પણ તારો, સૂર્ય જેમ તારો છે એવો એક બીજો તારો, સૌથી પહેલામાં પહેલો તારો જે તમને મળ્યો, 1 કલાકે મળ્યો, 1.5 કલાકે મળ્યો. અને 1 કલાક કે 1.5 કલાક એટલે પ્રકાશ વર્ષની ગણતરી, 1 કલાક કે 1.5 કલાક. પણ તમે અટકતા નથી, તમારું યાન 1 કરોડ 1,86,000 ની ગતિમાં 1 સેકન્ડના પ્રમાણમાં દોડ 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 કરી રહ્યું છે. પછી તો 1 વર્ષે 1 તાળો મળ્યો, 1 વર્ષે. તો 1 કલાક ને 1 વર્ષના વચ્ચે જગ્યા કેટલી? જો સૂર્ય અને પૃથ્વીના વચ્ચે 9 કરોડ માઇલની જગ્યા હોય, એટલે 8.5 મિનિટમાં 9 કરોડ માઇલો સમાતા હોય, તો 1 વર્ષમાં કેટલા માઇલો સમાશે? અને પછી તો તમે એથી આગળ વધ્યા, 2 પ્રકાશ વર્ષ, 10 પ્રકાશ વર્ષ, 20 પ્રકાશ વર્ષ, 100 પ્રકાશ વર્ષ, આકાશ ગંગાના વિશાળ તારાઓ, એક તારાથી બીજા તારાની વચ્ચેની જે માપ, વચ્ચેનું જે માપ છે એ તો 100 પ્રકાશ વર્ષ, 100 પ્રકાશ વર્ષ. તમે માઇલોમાં એનું માપ કાઢી શકો? અહીંથી લખવા માંડો તો પણે સુધી પણ એ માઇલો પૂરા ના થઈ શકે, પરાર્ધના પરાર્ધ થઈ જાય. અને છતાંય 1,86,000ની ગતિવાળું આ રોકેટ હજુ વર્ષોથી રખડે છે, એન્ડ જ નથી આવતું. હવે એમ નથી થતું બસ આ છેલ્લો તારો આવી ગયો, આવે છે ને? એટલે પેલો વૈજ્ઞાનિક કહે છે, ઓ માય ગોડ, ઓ મારા ભગવાન, તું અનંત હોય કે ન હોય પણ તારું બ્રહ્માંડ તો અનંત છે. અને જેની કૃતિ અનંત હોય, જેની કૃતિનો પાર ન પામી શકાતો હોય, એને તમે કેવી રીતે અંતવાળો માની લો? એને તમે કેવી રીતે એક સીમિત બનાવી લો? એને તમે કેવી રીતે એક કાળને સમયમાં બદ્ધ કરી દો? કેવી રીતે એને કરી દો જેની કૃતિનો કોઈ અંત નથી આવતો? 1,86,000ની ગતિથી તમે અબજો અબજો વર્ષો સુધી દોડ્યા કરો છો પણ એનો છેડો નથી આવતો. એટલે તમને જો ખબર હોય તો આ દેશનો એક બહુ મોટો વૈજ્ઞાનિક થયો છે, એનું નામ છે નારલીકર, જાણો છો નારલીકર. અને નારલીકરે એક જગ્યાએ લખ્યું છે, ઓ માય ગોડ, અમે જેમ જેમ વધારે મોટા મોટા ટેલિસ્કોપ ખોળીએ છીએ એમ એમ લાગે છે કે દુનિયા તો હજુ છેડા વિના નહીં, દુનિયા તો હજુ વધારે ને વધારે વિશાળ છે, અનંત છે. એટલું જ નહીં પણ એની પ્રત્યેક જગ્યાની રચના એક ડિઝાઇન, એની એક પ્રત્યેક જગ્યાની વ્યવસ્થા એક વ્યવસ્થા છે. જેમ આ ઘડિયાળમાં એક વ્યવસ્થા છે, એમ બ્રહ્માંડની અંદર તમે જોશો તો એક વ્યવસ્થા છે. નાનામાં નાના સેલથી માંડીને, હું જ્યારે જ્યારે અમેરિકા જાઉં ત્યારે ત્યારે મારા એક ઓળખીતા પટેલ છે, 2-5-10 દિવસ એમના ત્યાં રહું, એમને હું કહી રાખું કે જો હું આવું એના પહેલાં તમે નોવાની જેટલી વૈજ્ઞાનિક મૂવીઓ હોય એ બધી લાવી રાખજો, ત્યાં તો બહુ સારી સગવડ છે. હું ઈચ્છું છું કે મારા દેશમાં એવી સગવડો થાય અને લોકો બધું જુએ. નોવા છે ને એ તમને ખગોળ વિશે, પાતાળ વિશે, શરીર વિશે એટલી ઊંડાણથી બતાવે, તમને 40 મિનિટની અંદર તમે જુઓ તો તમને એમ લાગે ઓહો આટલું બધું વિશાળ. સૂર્ય વિશે, ચંદ્ર વિશે, એક એક વિષય લઈ લે, એક સબ્જેક્ટ લઈને એના ઉપર ઉતારે, એકદમ આમ પરફેક્ટ. મને કીધું મારે આ જોવું છે, મેં આખી જિંદગી મારા શાસ્ત્રો વાંચ્યા છે, શાસ્ત્રો ભણ્યા છે, હવે મારે આ શાસ્ત્રો જ જોવા છે. જ્ઞાન અને વિજ્ઞાન આ બેયનો યોગ કરવો છે. વિજ્ઞાન વિનાનું જ્ઞાન એ તો મૃત્યુ છે, અને પ્રત્યેક જ્ઞાનને વિજ્ઞાન હોવું જ જોઈએ. જો જ્ઞાનને વિજ્ઞાન ના મળે તો વિજ્ઞાન જ્ઞાન સ્થગિત થઈ જાય, જ્ઞાન સ્ટોપ થઈ જાય. આ ટેપ રેકોર્ડર છે પણ આ આ છેલ્લું જ્ઞાન નથી, એનું નવું વિજ્ઞાન છે. આવતા વર્ષે તમે જોજો નવો મોડલ આવી જવાનું. મેં એમ સાંભળ્યું નેશનલ પેનાસોનિક રોજના 3 મોડલ બહાર પાડે, એક દિવસના 3, વર્ષના નહીં. અને આપણે ત્યાં એમ્બેસેડર કંપની છે ને 40 વર્ષે 1 મોડલ બહાર પાડે છે. 40 વર્ષ પછી એક કોન્ટેસ્ટ આવે, 40 વર્ષ પછી 1 મોડલ બહાર પાડ્યો, કંઈ સફળ રહ્યો કે ના રહ્યો તો ભગવાન જાણે, તે પાડવો પડ્યો. બાકી ના પાડ્યા હોત તો બીજા 40 વર્ષ નીકળી જત, કંઈ વાંધો આવત.
અને એમ બતાવે છે કે પ્રજાનો અભિગમ શું છે. એટલે આપણે જોઈએ તો આ એક પ્લાન છે, એક ડિઝાઇન છે, તમારા ઉપર એક ઓઝોન વાયુ ગોઠવી દીધો છે. આખા આખી પૃથ્વીના ઉપર ઓઝોનનું પડ મૂકી દીધું છે. કેમ મૂકી દીધું છે? કારણ કે સૂર્યની અંદર પ્રતિ ક્ષણ હજારો એટમ બમ ફૂટી રહ્યા છે, અને હજારો એટમ બમ જે ફૂટી રહ્યા છે એની જે રેડિયો એક્ટિવિટી ધર્મિતા છે એ જો અહીં સુધી પહોંચી જાય તો તો આ પૃથ્વીમાં કોઈ જીવ રહી જ ન શકે. અને જેણે આ ડિઝાઇન બનાવી છે એ ઈચ્છે છે કે આ પૃથ્વીમાં જ લોકો જીવે, લોકો રહે, એટલે એના ઉપર એક ગરણી મૂકી દીધી. આપણને ખબર જ નથી કે ઓઝોન વાયુ શું કહેવાય, આપણે તો જાણતા જ નતા, પણ આ પશ્ચિમના લોકોએ શોધી કાઢ્યું. હવે એમણે એ પણ શોધી કાઢ્યું છે કે એમાં કાણાય પડી શકે છે, એમાં કાણા પણ પડી શકે છે. જુદા જુદા ગેસોની ફેક્ટરીઓ બનાવો, જુદા જુદા પ્રકારના આ બધા ગેસ ધુમાડાઓ વગેરે કરો, એ બધું જઈને પેલા ઓઝોનની અંદર કાણા પાડે છે, અને કાણામાંથી જો સૂર્યના કિરણો સીધા અહીં આવ્યા કોઈને મારવાની જરૂર નહીં રહે. હવે તો આ લોકોએ એટલે સુધી પહોંચ્યા છે કે જે દેશ ઉપર એટમ બોમ્બ ફેંકવો હોય એ એટમ બોમ્બ ફેંકવાની જરૂર જ નથી, માત્ર એના ઓઝોનના પડને તોડી નાખો એટલે સૂર્ય જ મારી નાખશે, સૂર્યના કિરણો જ એ દેશને મારી નાખશે. તમારે તો ખાલી ઓઝોન તોડી નાખવાની, એનું પડ તોડી નાખવાની જરૂર છે. અને આજે તમને ખબર હોય કે ન હોય, પણ દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકો ચિંતામાં પડ્યા છે કે આ ઓઝોનના પડને સુધારવું કેવી રીતે. એ તૂટે છે શાણ, આઈપીસી કરીને એક ગેસ છે, મોટી મોટી ફેક્ટરીઓમાં વિકસિત દેશોમાં આ ગેસ બહુ નીકળ્યા કરે છે, એના ઉપર કેમ પ્રતિબંધ મૂકવો અને શું કરવું? હું તમને એ પણ કહું કે ઓઝોન બનાવવાની પ્રક્રિયા પણ એ ખોળી કાઢશે, આપણે નહીં ખોળી કાઢી. કારણ કે આપણે તો હજુ ફલાણામાં ફલાણું લખ્યું છે ને, ફલાણામાં ફલાણું લખ્યું છે ને, અમારે આમ હતું ને અમારે આમ હતું ને એમાં પડ્યા છે. પેલા એને એનું એનું કંઈ ને કંઈ શોધી કાઢવાના છે. તો તમે જોશો તો એક ડિઝાઇન છે, એક વ્યવસ્થા છે તમારા અંદર, એક સેલ, એક એક સેલની અંદર આખી એક વ્યવસ્થા છે. તમારી આંખ, તમારું નાક, તમારી આંગળીઓ, તમારો સ્વભાવ તમારા બાળકમાં ઉતરી આવે છે, એક વ્યવસ્થા છે. એટલે પેલું બ્રહ્મસૂત્ર કહે છે જન્માદ્યસ્ય યતઃ, તો આ એક નિશ્ચય કર કે આ બધું કોના દ્વારા ઉત્પન્ન થયું. બે માર્ગ એમાંથી નીકળ્યા. એક માર્ગ તો એવો નીકળ્યો કે કશું ઉત્પન્ન થયું જ નથી, કશું ઉત્પન્ન થયું જ નથી, એના સાથે તર્કબદ્ધતા મેળ નથી ખાતી. કારણ કે કોઈ પણ કૃતિ છે એ કાર્ય વિના હોતી નથી. આપણે એને એના એના પુરસ્કર્તા હોઈએ કે ના હોઈએ, આપણે એને જોવા ગયા હોઈએ કે ના હોઈએ, બર્ટન રસેલે એના ઉપર એક બહુ મોટો આક્ષેપ મૂકેલો છે કે જો આ જગત કૃતિ છે અને ઈશ્વરે એને ઉત્પન્ન કરી છે તો ઈશ્વરને કોણે ઉત્પન્ન કર્યો છે? ઈશ્વરને કોણે ઉત્પન્ન કર્યો છે? પ્રત્યેક વસ્તુ ઉત્પન્ન થયેલી હોય તો ઈશ્વર પણ વસ્તુ છે, અને ઈશ્વર પણ વસ્તુ છે તો એ પણ કોઈના દ્વારા ઉત્પન્ન થયેલો હોય. આવી બર્ટન રસેલે બહુ એક સુંદર વાત કહેલી છે, હું સમજુ છું ત્યાં સુધી. અહીંયા થોડી વાતને સમજવામાં ભૂલ થઈ છે. બ્રહ્મસૂત્ર એમ નથી કહેતું કે પ્રત્યેક વસ્તુ ઉત્પન્ન થયેલી છે, એવું નથી કહેતું. બ્રહ્મસૂત્ર એમ કહે છે જેનો તમે નાશ જુઓ છો એવી વસ્તુ પ્રત્યેક ઉત્પન્ન થયેલી છે. બેની વ્યાખ્યાને સમજો. જેનો તમે વિનાશ જોઈ રહ્યા છો, જેમાં તમે પરિવર્તન જોઈ રહ્યા છો, જેમાં તમે વિકાર જોઈ રહ્યા છો, એવી વસ્તુ કદી પણ સનાતન હોઈ શકે નહીં. કોઈ 5 વર્ષ પહેલાં, કોઈ 25 વર્ષ પહેલાં, કોઈ 1000 વર્ષ પહેલાં, કોઈ 1,00,000 વર્ષ પહેલાં, કોઈ 1,00,000,000 વર્ષ પહેલાં પણ એ ઉત્પન્ન થયેલી હોય હોય ને હોય. ઉત્પત્તિનું માપ શું છે? વિનાશ છે. ઉત્પત્તિનું માપ વિનાશ છે. આ ઘડિયાળ નષ્ટ થવાનું છે, આ થેલી નષ્ટ થવાની છે, એ જ બતાવે છે કે એની ઉત્પત્તિ છે. ભલે મેં એની ઉત્પત્તિ જોઈ હોય કે ના જોઈ હોય, હું એની ઉત્પત્તિ પુરવાર કરી શકું યા ના કરી શકું એ મારી અક્ષમતા છે, એ મારી દુર્બળતા છે. પણ જેનો વિનાશ થતો હોય એવી પ્રત્યેક વસ્તુ કોઈને કોઈ કાળે ઉત્પન્ન થયેલી હોય જ, કારણ કે જે ઉત્પન્ન ના થાય એનો વિનાશ પણ ના થાય. આપણા ત્યાં જે સનાતન શબ્દ છે એ સનાતન શબ્દનો અર્થ થાય છે જેની ઉત્પત્તિ ના હોય એનો વિનાશ ના હોય એનું નામ સનાતન. તો આ તો બધું આપણે જોઈએ, અને વૈજ્ઞાનિકો આજે એના સાથે સંમત થયા. પૃથ્વીને ઉત્પન્ન થયાને આટલા વર્ષો થયા, હિમાલયને ઉત્પન્ન થયાને આટલા વર્ષો થયા, બહુ સરળ કામ છે. આજે તો તમે એક પથ્થર આપો અને પથ્થરને અમુક પ્રોસેસ કરો, તરત જ એની ઉંમર બતાવી દે, વિંધ્યાચળની ઉંમર બતાવી દે, ઝાડની ઉંમર બતાવી દે,
તમારી ઉંમર બતાવી દે. હાડકું જમીનમાંથી મળ્યું હોય અને હાડકું કેટલા વર્ષ જૂનું છે એની ઉંમર બતાવી આપે. આજે તો બહુ સરળ પ્રક્રિયા થઈ ગઈ છે. જ્યારે બધાની ઉંમર આપણે કાઢતા થયા છીએ, પૃથ્વીની ઉંમરે નીકળી છે, સૂર્યની ઉંમરે નીકળી છે, અને જો સૂર્યની ઉંમર નીકળી છે, ગ્રહોની ઉંમર નીકળી છે, તો સૂર્યની પેલે પાર જે બીજા બધા તારાઓ છે એની પણ ઉંમર છે. હા, આપણે નથી જાણતા, આપણે નથી જાણી શકતા, એ આપણું અજ્ઞાન છે, આપણી સીમા છે. પણ પ્રત્યેક વસ્તુ કોઈને કોઈ ટાઈમે ઉત્પન્ન થઈ છે, અને જો ઉત્પન્ન થઈ છે તો એ આકસ્મિક છે, એ આકસ્મિક છે. તમે હાથમાં અબીલ, ગુલાલ, કંકુ, કેસર એવી 5-10 વસ્તુઓ લો, એક મુઠ્ઠી ભરીને ફેંકો, પછી જ્યાં પડે ત્યાં જુઓ, કંઈક આકૃતિ થઈ જશે, કંઈક ને કંઈક આકૃતિ થઈ જશે. એ આકૃતિને શું કહેવાય? મોડર્ન કલા. એક બહુ મોટો જોક છે. એક કલાકાર હતા ને ચિત્રો દોરે, પેઇન્ટિંગ કરે, બહુ સુંદર ચિત્ર પૂરું થવા આવેલું, અને 8-10 પેલા રંગના ડબલા અને બધું લઈને બેઠેલા, અને એની એક પાળેલી બિલાડી, એ બિલાડી જે કૂદીને તો પેલા 2-3 ડબલા ઊંધા પડી ગયા, પેલા ચિત્રના ઉપર પડી ગયા, અને એ તો બિચારો ચિંતામાં પડી ગયો. આટલી મારી મહેનત, વર્ષોની મહેનત પછી મેં એક કૃતિ તૈયાર કરી અને આ બિલાડીએ સત્યાનાશ વાળી નાખી. એ ખૂબ બિલાડી આત્મ પકડીને, ખૂબ બિલાડીને મારી, ખૂબ એને દંડ દીધો, બિલાડી તો ભાગી. પણ પછી પેલી આર્ટ ગેલેરીમાં જે ચિત્રો મૂકવાના એમાં એણે આ મૂકી દીધું, મૂકવા દે ને. સૌથી પહેલો નંબર એને મળ્યો, પહેલામાં પહેલો નંબર એને ઇનામ મળ્યું. ઇનામ મળ્યા પછી એક છે, હવે બિલાડીને ખોળો, હવે કહીએ ક્યાં બિલાડી, કારણ કે મારે બીજા ચિત્રો એના દ્વારા દોરાવા, હું ચિત્રો તૈયાર કરું ને બિલાડી કૂદે. અરે એ ડિઝાઇન નથી, એ કોઈ આયોજન નથી, એમાં કોઈ વ્યવસ્થા નથી, એ અકસ્માત. બિલાડી કૂદી અને પડી અને રંગ આઘા પાછા થઈ ગયા. એક વાર કંઈક કોઈ કલા તરીકે એને માપ ગણી લીધી, વાત જુદી છે, કારણ દરેક વાર બિલાડી કૂદે ને દરેક વાર કંઈક એ કંઈક કલાકાર નું ચિત્ર આગળ આવી જાય એવું કંઈ કહી ના શકાય. પણ તમે અહીંયા જોશો, મને એક એવો ધૂળનો કણ બતાવો જેમાં ડિઝાઇન ના હોય, જેમાં પ્લાન ના હોય. ડૉક્ટરને પૂછજો, કોઈ ડૉક્ટરને પૂછજો, તમારા આખા શરીરમાં કોઈ પ્લાન છે કે નહીં, તમારા આખા શરીરમાં એક ઝીણામાં ઝીણી ડિઝાઇન છે કે નહીં. અને હું તો એમ માનું છું કે શરીર વિજ્ઞાન હવે શરૂ થયું છે, પૂરું નથી થયું. શરીર વિજ્ઞાન તો હવે માંડ શરૂ થયું છે. આપણે જે હાર્ટને, કિડનીને, ફલાણા બધાને સંભળાય છે, એ તો હજુ માંડ શરૂ થયું છે. તમે જોશો આવનારા 25 વર્ષોમાં, 50 વર્ષોમાં, 100 વર્ષોમાં શરીર વિજ્ઞાન કેટલું આગળ વધે છે. તમે કલ્પના ના કરી હોય એટલું આગળ વધે છે. પણ એ બધું અત્યારે તો આપણે પાશીરામાં પહેલી પૂર્ણિમાં જ છીએ. અને આજે ડૉક્ટર તમને એમ કહે છે કે એકમાં ડિઝાઇન છે, એક નકશો છે, એક પ્લાન છે, અને જો એ પ્લાન છે તો એનો એક ઉત્પાદક છે, આ વ્યાસ છે, આ બ્રહ્મસૂત્ર છે. એ કહે છે તમે આટલું નક્કી કરો, આની આ કોઈ સ્ક્રૂ અહીંયા ગોઠવ્યો છે, અહીંયા આ કોઈ ગોઠવ્યું છે, અહીંયા આ ગોઠવ્યું છે, આની એક વ્યવસ્થા છે. જેવી આની વ્યવસ્થા છે, એવું વ્યવસ્થા વિનાનું દુનિયાનું એક પણ તત્વ હોય તો મને બતાવો. એક જગ્યાએ, એક પોઈન્ટ ઉપર એને એક આખી વ્યવસ્થા મૂકેલી છે. એટલે એમ નક્કી છે કે એના પાછળ કોઈ એક પ્લાન મેકર છે, અને જે પ્લાન મેકર છે ને એ તત્વનો પરમ તત્વ છે. આ તો એક વાત છે. આખા બ્રહ્મસૂત્રમાં જો જોઈએ, એણે કદી પણ એવી ચર્ચા નથી કરી કે એને બાળભોગ જોઈએ, એને રાજભોગ જોઈએ. એ પછી પુરાણો શરૂ થઈ, એ બધી વાતો પુરાણોની. એ પછી રાત્રે ઊંઘી જાય છે, સવારે પાછા એમને જગાડવા પડે છે, એ બધી પુરાણોની વાતો શરૂ થઈ. પેલાને કશું બધું આટલી જ વાત છે, પરમ તત્વ છે. અને આ તત્વમાં જો તમે સ્થિર થયા તો પછી તમારો ભગવાન જાગતોય નથી ને ઊંઘતોય નથી. ભગવાન ઊંઘે કદી? મેં તો આખી દુનિયામાં ફરીને જોયું, એક હિન્દુ પ્રજા છે જે ભગવાનને ઊંઘાડે છે. અને ઊંઘાડે છે એટલે કેવી રીતે ઊંઘાડે છે? અલ્લાને ઊંઘાડતો જોયો? કોઈ મુસ્લિમોની કોઈ એવી ક્રિયા જોઈ કે ચાલો હવે સાંજ પડી અલ્લાને ઊંઘાડી દઈએ? ક્રિશ્ચિયનોને ઊંઘાડતા જોયા? અહીંયા તો સાંજ પડ્યા પહેલા ઊંઘાડે છે, હજુ તો સાંજે નથી પડી. સાંજ પડ્યા પહેલા ઊંઘાડે અને દિવસ ઉગ્યા પછી જગાડે છે.
હું વૃંદાવનમાં રહેતો ઘણા વર્ષો પહેલાં, રોજ બિહારીજીના દર્શન કરવા જાઉં, બિહારીજીના દર્શન કરું, પછી 9 વાગે 9:30 વાગે 10 વાગે મંદિર ઉગડે, બહાર ઊભા હોય 200-500 માણસો, ટોળા ભેગા થઈ ગયા હોય. જઈને હું પૂછું, પેલા પંડ્યાને પૂછું, ભાઈ આજ કેમ, હજુ ભગવાન હજુ કેમ દ્વાર કેમ નથી ઉગડ્યા? એ શું કે ખબર છે, રાત કો રાસ રમવે કો કુંજ ગલીને મેં ગયો છો. ભગવાન એમ કે રાસ રમવા માટે કુંજ ગલીમાં ગયા હતા. સો આને મેં દેરી ભઈ થી સો અભી પોડ્યો હે, એમ કે આવવા માટે દેરી થઈ હતી. રાત્રે એમ કે રાસ રમીને પાછા આવતા બહુ મોડું થઈ ગયું, એટલે હજુ એમ કે પોડ્યા છે. ભાઈ એ તો આજકાલના છોકરાઓ પિક્ચર જોવા ગયા હોય અને 2-3 પિક્ચર જોઈને મોડા આવ્યા હોય ને પછી 11 વાગે ઉઠે, એમાં નામાં કંઈ ફરક રહ્યો ખરો? એમાં નામાં કશો ફરક રહ્યો ખરો? તમે આ બ્રહ્મસૂત્રના પરબ્રહ્મમાં જોશો, એ કદી ઊંઘતો નથી, કદી એ જાગતો નથી, એને જગાડવો નથી પડતો. એ તો જ્યારે જુઓ ત્યારે જાગતો ને જાગત, જાગરતી જગતામ, એટલા માટે તો લખ્યું છે આખી દુનિયા ઊંઘ્યા કરે પણ એ કદી ઊંઘતો નથી. એક વાર જો આ ઈશ્વર તમારા મગજમાં બેસી જાય, બધી ભ્રમણાઓ નીકળી જાય, બધી ભ્રાંતિઓ નીકળી જાય, ઘણા ઢીંગલા રમાડ્યા ઘણા વર્ષો સુધી અને શંકા કુશંકા, આમ મહારાજ આમ ભગવાનને ફલાણું ફૂલ ચડે કે ના ચડે, કેટલી ભ્રાંતિઓ ઉભી. બેનો વધારે પાછી, પેલું લાલ ફૂલ ચડે કે ના ચડે, કરેણનું ફૂલ ચડે કે ના ચડે, પીળું ફૂલ ચડે કે ના ચડે. મેં કહ્યું એ ફૂલ કોણે બનાવ્યું છે, લાલ ફૂલ કોણે બનાવ્યું છે, ધોળું ફૂલ કોણે બનાવ્યું છે, પીળું ફૂલ કોણે બનાવ્યું છે? અને બનાવનારા 3-4 જુદા નથી કે લાલ લાલ ફૂલ પેલા એ બનાવ્યા હોય, પીળા પીળા આને બનાવ્યા હોય, ફલાણા ફલાણા પેલા? એ બનાવનાર એક જ છે. એ તો તમારા ફૂલનું એક માધ્યમ અપેક્ષિત રાખે છે, તમારી ભાવનાની ભૂખ રાખે છે. પીળું ફૂલે એનું છે, લાલ ફૂલે એનું છે, ગુલાબી ફૂલે એનું છે. જે દિવસે અમારે કચ્છની અંદર એક મેકણ દાદા થયા, તમને જો સંતોનો અનુભવ હોય ને તો મારી ખાસ સલાહ છે તમને, તમે આચાર્યોની જગ્યાએ સંતોનું અધ્યયન કરો. અને મેકણ છે ને એ કચ્છનો બહુ બહુ ગજબનો સંત થયો છે. પુસ્તક મળે તો કોઈ વાંચજો, એની કચ્છી ભાષામાં એના ભજનો છે ને, એનો કૂતરો એનું ગધેડું આ બે રાખે, એક કૂતરું ને એક ગધેડું આ બે રાખે. કેમ રાખે? કચ્છના રણમાં લોકો ભૂલા પડે પછી પાણી વિના મરી જાય, દિશા સૂજે નહીં. એટલે આ ગધેડું ને આ કૂતરું છે, એક એ બેને છૂટા રાખે, ગધેડા ઉપર રોટલા મૂક્યા હોય અને પાણી મૂક્યું હોય, અને કૂતરું છે એની સૂંઘતું 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 ઠેઠ પેલા માણસ પાસે ગધેડાને લઈ જાય, અને ગધેડાને અંદર પેલું પાણીને રોટલા હોય એ પેલા માણસને ખવડાવે, પાણી પીવડાવે, અને એ ગધેડાના ઉપર એ માણસ બેસાડીને મેકણ દાદાને ત્યાં લઈ આવે. આ માનવતા કહેવાય કે ના કહેવાય? આથી મોટો કોઈ યજ્ઞ છે? આથી મોટો કોઈ પરમાર્થ છે? એ રણમાં જે માણસ પડ્યો હોય ને, પાણી પાણી કરીને ધગધગતી ધૂળમાં, ચારી તરફ કશું દેખાતું ન હોય, ત્યારે આ મેકણ દાદાનું ગધેડું ને મેકણ દાદાનું કૂતરું ફરતા, એ મેકણે લખ્યું છે. દુનિયા એમ કહે છે કે ઘરમાં બાવળનું લાકડું ના વપરાય, ખરું ને? પણ મેકણ તારે તો બાવળ જ વાપરવું છે, કારણ કે બાવળે એને બનાવ્યો છે ને સાગે એને બનાવ્યો છે. હવે તો લોકો બાવળ જ વાપરતા હશે, કારણ કે સુધારો સાગ મોઘું થયું એટલે બાવળ વિના છૂટકો નથી. જેણે સાગ બનાવ્યો છે એણે જ બાવળ બનાવ્યો છે. મેકણ તું શા માટે આ ભ્રાંતિમાં પડ્યો છે? મારા માટે તો બાવળે એ છે અને સાગે આ સંત છે. કબીર મરવા પડ્યા કાશીમાં રહીને, કબીર જ્યારે મરવા પડ્યા એટલે એમણે કહ્યું મારી આ મારો ખાટલો છે ને એને મગહરમાં લઈ જાઓ. માન્યતા એવી, કાશીમાં મરે એની મુક્તિ થાય અને મગહરમાં મરે એની એ નરકે જાય. અને કબીર કહે છે મારે મગહર જવું છે, મગહરમાં જઈને મરવું છે. કોણ આવી હિંમત કરી શકે? અરે અરે મગહર જવા તો હા, એમ જે ભગવાન કાશીમાં છે એ જ ભગવાન મગહરમાં. જો કબીરા કાશી મુએ તો હરી હું કોન નિહોરી, અને કાશીમાં મરીને જો મારી મુક્તિ થતી હોય તો આખી જિંદગી ભજન કરવાનો અર્થ જ શું? મારે તો મગહરમાં મરીને મુક્તિ મેળવવી. આ સંત પેલા બધા તમને કાળ ચોઘડિયા બતાવ્યા હો, અત્યારે મરવાનું ચોઘડિયું સારું નથી એમ, એ તમને ચોઘડિયામાં જ ચકરાવા લાગે. પેલા કે અત્યારે જેણે 8 વાગ્યાનો સમય બનાવ્યો છે, એણે 12 વાગ્યાનો બનાવ્યો, એણે 4 વાગ્યાનો બનાવ્યો છે. એક વાર તમારા મનની અંદર આ અભિગમ બદલાઈ જાય, બોલો ઘરેડ બદલવા તૈયાર છો? અને તમે જોજો તમે કેટલા પાવરફુલ થઈ જાઓ છો.
કેટલી તમારામાં હિંમત, કેટલું આત્મબળ આવી જાય છે. બધા આવે, બિલાડી આડી ઉતરી. એટલે બિલાડી આડી ના ઉતરત શું, હાથી આડો ઉતરવાનો? નહીં, વડોદરામાં હાથી કેટલા છે આડા ઉતરે, બિલાડીઓ જ આડી ના ઉતરે. પણ ના, એમ કે બિલાડીમાં કાળી બિલાડી આડી ઉતરી. એટલે કાળી બિલાડી આડી ઉતરી તો બસ. અને માનસ એટલું વહેમથી ભરી દીધેલું હોય, એટલું વહેમથી ભરી દીધેલું હોય. કોણે? આ સંતો એ નહીં. તમે સંતોનું અધ્યયન કરજો, સંતો કદી આવા વહેમો મના ના. આ તો બધું પેલા આજીવિકા માળા લોકોને સતત કઈ ને કઈ કઈ ને કઈ આ રીતે બીવડાયા રાખવાની, બીવડાયા રાખે. એટલે પ્રજા એક ગભરું પ્રજા, એક બિક્કણ પ્રજા, એક ડરફોક પ્રજા ઉભી થઈ જાય. હું એકવાર ગાડી લઈને ગયો, નીકળ્યો કાર્યક્રમ પતાવીને બહાર નીકળ્યો, ને સામે જ બે ત્રણ બહેનો લાકડાના ભારા લઈને આવે. ગાડીવાળાએ ગાડી બંધ કરી દીધી. મેં કહું, કેમ, કંઈ બગડ્યું કે શું? મને કે જુઓ 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 લાકડાના ભારા. અરે કીધું, એ જાય એના પહેલાં સ્ટાર્ટ કર, એ પાર થઈ જાય એના પહેલાં આપણે એ જ સુકનમાં જવાનું. જબરજસ્તી એના પાસે મેં સ્ટાર્ટ કરાવી ગાડી. અને પછી આવ્યા આશ્રમમાં. આશ્રમમાં આવ્યા, મેં કહ્યું, કંઈ થયું? મને કહે, એ તો તમે બેઠા હતા એટલે કંઈ ના થયું. હું એ જાણતો હતો, જો પંચર પડ્યું તો તરત જ આના મગજમાં એમ જ થવાનું કે આ પેલા લાકડાના ભારાને ને પંચરને શું સંબંધ છે, કોઈ વૈજ્ઞાનિકને પૂછો તો ખરા. હું જ્યારે પણ આશ્રમમાંથી નીકળું, અમારે બધી 100 મિલો રસ્તામાં જ છે, એટલે લાકડાના ભારા જ અમે મળતા હોય. વિધવાઓ મંદિરોમાં વધારે કોણ આવતા હોય? વિધવાઓ આવતી હોય, પેલી સદવાઓ તો એમના ભગવાનની જ ના પૂજા કરે. એટલે મોટા ભાગે બધી વિધવા સ્ત્રીઓ આશ્રમમાં મંદિરોમાં વધારે ફરતી હોય. એટલે જેવા નીકળીએ એ કોઈ એક બે વિધવાઓ જ આવતી હોય. હું કોઈ એમના જ શુકન લેવાના છે. એ તો ગંગા સ્વરૂપ છે. એક વાર તમારા મનમાંથી આ ભ્રાંતિ નીકળી જાય, હું અમારા ઘરની વાત નથી કહેતો, તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતે તે ગ્રિયુગમ સ્મરા. જોજો શ્લોક લખેલો છે, એ નક્ષત્ર એ ને તારા એ ને બલે, હે પ્રભો જ્યારે હું તને યાદ કરું એટલે બધું તારા ચરણોમાં આવી. અભિગમ બદલવાનો છે, ઈશ્વર સંબંધી અભિગમ. અને જ્યારે આ ઈશ્વર સંબંધી અભિગમ તમે બદલશો, ત્યારે તમે જોશો કે પ્રત્યેક દેવમાં તમને તમારો જ દેવ દેખાય છે. મને ઘણીવાર જૈન મંદિરમાં લોકો લઈ જાય, હું એટલા જ પ્રેમથી નમસ્કાર કરું. મારે હાથમાં એક સજ્જન આવે, મને એમના જૈન મંદિરમાં 2-3 વાર લઈ ગયા, જેટલા હું ભાવથી કૃષ્ણને નમસ્કાર કરું એટલા જ મહાવીર સ્વામીને નમસ્કાર કરું, અને ખુશ થાય. પછી હું એમને મહાદેવમાં લઈ આવ્યો, તે હાથ જોડી આમ હાથ રાખીને બહાર ઉભા રહ્યા. પાછા આગળે હાથ નહીં, હું આમ આવો ને અંદર આવો ને પગે તો લાગો. મને કે ન કરવા જેવા દેવને નમસ્કાર કરીએ તો આવડા આવડા જીવડા પડે. એને શું કહું હવે, એને બિચારાને કંઈ કહેવાની જરૂર નથી. અરે ન કરવા જેવો દેવ નથી, એક જ દેવ છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભૂવ. એકો દેવ, એક જ દેવ છે. મહાવીરની મૂર્તિમાં પણ એ છે, બુદ્ધની મૂર્તિમાં પણ એ છે, અને કૃષ્ણની મૂર્તિમાં પણ એ છે. અને એ તત્વનું નામ છે બ્રહ્મ, સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ. યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે યેન જાતાનિ જીવંતિ યત પ્રયંત્ય વિવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. મૂર્તિ તો એક પ્રતીક છે, અને મૂર્તિ ન હોય તો એ છે, હોય તો એ છે. આપણા આધાર માટે મૂર્તિ છે, વાત બરાબર છે, પણ એ ન હોય તો એનો એ જ છે. જો આ વાત એકવાર દ્રઢ થઈ ગઈ તો તમારી ભ્રાંતિઓ દૂર થશે. આધ્યાત્મિક જે આ ઈષ્ટદેવો બદલવાની જે વૃત્તિ છે, મંત્રો બદલવાની જે વૃત્તિ છે, સંપ્રદાયો બદલવાની જે વૃત્તિ છે, અને મનમાં જે કન્વિન્સ પણ છે, એટલે જે અનિશ્ચય વૃત્તિ છે, આ ભગવાન મોટા કે આ ભગવાન મોટા કે આ ભગવાન મોટા, આખું બદલાઈ જશે. માત્ર આટલી જ વાત છે, બ્રહ્મસૂત્રવાળાએ કહ્યું આદિથી અંત સુધી એક, એક ને એક, અને એક સિવાય બીજું કાંઈ જ નહીં, એ એક જ તત્વ છે. આટલી જ વાત આપણે સૌએ સમજવાની છે. આગળ જેવી ભગવાન શક્તિ આપશે એવી ચર્ચા કરશું. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર 3 દિવસ કાર્યક્રમ ચાલવાનો છે. ઈશ્વર ઈચ્છાથી જે પ્રસંગ ચાલુ હોય એ ચાલુ પ્રસંગને અનુરૂપ કોઈને કંઈ પ્રશ્ન પૂછવાનો હોય તો પોતાના નામઠામ સાથે મને ચિઠ્ઠી આપજો,
મારામાં શક્તિ હશે તો હું એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ. શરત એટલી કે જે પ્રસંગ ચાલતો હોય એ પ્રસંગને અનુરૂપ પ્રશ્ન હોવો જોઈએ. બહાર નહીં, કોઈ વાત નહીં લાવવાની. તો શું કે જે સાંભળવાથી બધાને ફાયદો થાય એવી કોઈ વાત કહેવાની હોય, પૂછવાની હોય તો તમે ખુશીથી પૂછી શકશો. જો મારામાં શક્તિ હશે તો હું ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ, અને નહીં હોય તો હું કહી દઈશ કે ભાઈ મને આ વાત સમજમાં આવતી નથી, આપણે બીજે કોઈ જગ્યાએ એનો સમાધાન કરવાનો પ્રયત્ન કરશું. હરિઓમ. તારીખ 7/10/1989 વડોદરા, મેસોનિક હોલ. પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, પેટલા, દંતાલી. વંદે શિવમ શંકરમ. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, સવારના કાર્યક્રમમાં બ્રહ્મસૂત્રના આધ્યાત્મિક પાસા ઉપર કંઈક વિચાર ચાલી રહ્યો છે. ગઈકાલે જે આવ્યા હશે એમને ખબર હશે કે બ્રહ્મસૂત્ર પરમેશ્વર સંબંધી કેવા વિચારો રાખે છે. જરા ધ્યાન આપજો. સાધના ભૌતિક ક્ષેત્રની હોય કે આધ્યાત્મિક ક્ષેત્રની હોય, એના બે અનિવાર્ય અંગ છે. ભૌતિક ક્ષેત્રમાં જે તમે સાધના કરવા માંગતા હો એ લક્ષ્ય પ્રત્યે તમારો દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. યુદ્ધ હોય, લડવા જાય, પણ ડગમગ ડગમગ કરતો લડવા જાય તે વિજયી ના થાય. સાંસારિક ક્ષેત્રમાં પૈસા કમાવા હોય, બીજું કંઈ મેળવવું હોય, પણ તમારા પગ ડગમગ થયા કરતા હોવ, તમે પોતે અનિશ્ચિત હોવ, તમે નિશ્ચિત ન હોવ, તો તમે ભૌતિક ક્ષેત્રમાં પણ સારી પ્રગતિ નહીં કરી શકો. પણ આધ્યાત્મિક ક્ષેત્ર છે, આધ્યાત્મિક ક્ષેત્રમાં સાધના માટેના અનિવાર્ય બે અંગો છે. પહેલું અંગ શ્રદ્ધા છે અને બીજું અંગ વિવેક છે. શ્રદ્ધા હૃદયની વસ્તુ છે, વિવેક મસ્તિષ્કની વસ્તુ છે. એકલા હૃદયથી સાધના નથી થતી, એકલા મસ્તિષ્કથી પણ સાધના નથી થતી. હૃદય અને મસ્તિષ્ક બંનેનો સરવાળો થાય, બંને એકબીજાના પૂરક થાય તો સાધના થાય, અને જો બંને એકબીજાના વિરોધી થાય, તમારું હૃદય કંઈક જુદું કહેતું હોય, તમારું મસ્તિષ્ક કંઈક જુદું કહેતું હોય, તો એમાંથી વિડંબના ઊભી થાય. અને વિડંબના એક આંતર ક્લેશ, બાહ્ય ક્લેશ કરતા પણ બહુ દુઃખદાયી આંતર ક્લેશ છે. તમે દુકાન કરી છે, તમે ધંધો કર્યો છે, પણ તમારા અંદર જ વિડંબના રહ્યા કરે છે. તમે સગપણ બાંધ્યું છે, તમારા સંબંધો કર્યા છે, પણ તમે અંદરથી સ્પષ્ટ નથી. એ અંદરની જે અસ્પષ્ટતા છે એ તમને એક વિડંબના ઊભી કરતી હોય છે. અને જે માણસ વિડંબનામાં મુકાયેલો હોય એ સુખી ના હોય, એ સ્પષ્ટ ના હોય, એ સુખી ના હોય. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ બે વસ્તુઓ મુખ્ય છે, હૃદય અને મસ્તિષ્ક. આ બંનેનો સરવાળો કેવી રીતે થઈ શકે, આ બંનેનો યોગ કેવી રીતે થઈ શકે? હું એમ માનું છું કે આ બંનેનો જે યોગ કરાવી આપે
એનું નામ સત્સંગ. સત્સંગનો બીજો કોઈ અર્થ નથી. તમારા મસ્તિષ્કની શક્તિને, તમારા હૃદયની શક્તિને જે સરવાળો કરી આપે અને એ બેયમાંથી એક સાધના ઊભી થાય. તમારા પગ અંગતના પગ જેવા મજબૂત હોય, જે રાવણની સભામાં પણ રોપી શકાય. રામની સભામાં પગ રોપવો એ તો બહુ સરળ કામ છે, કારણ કે એ તો રામ આપણા છે. પણ રાવણની સભામાં પગ રોપવો એ કોઈ સરળ કામ નથી. એ કામ કોણ કરી શકે જે અસ્પષ્ટ ન હોય? એ આંતરિક અસ્પષ્ટતા, આંતરિક અવ્યવસ્થા માણસમાં એટલી શક્તિ નથી આપતી હોતી. અને એટલા માટે સાધક છે કે વર્ષો સુધી સાધના કરે પણ આંતરિક અસ્પષ્ટતા હોય તો એની સાધના એને ફળ ના આપે, એના પરિણામ એને ન મળે. સાધનાનો જે રસ મળવો જોઈએ, સાધનાનો જે આનંદ મળવો જોઈએ, એ આનંદ એને ન મળે. બ્રહ્મસૂત્ર શું કામ કરે છે? બ્રહ્મસૂત્ર જેનું હૃદય આધ્યાત્મિક ભાવ તરફ વળેલું છે પણ જેના વિવેકનો કાંટો હજુ બરાબર સ્થિર નથી થયો, જેના વિવેકનો કાંટો ઝોલાખાયા કરે છે, એવા મસ્તિષ્કની રીતે અસંતુલિત જે માણસ છે એને સંતુલન આપે છે. તમારું હૃદય તો બરાબર છે, તમે આધ્યાત્મિક પુરુષ છો, પણ તમને લોકો વારંવાર સ્થાન ભ્રષ્ટ કરી નાખે છે, સાધના ભ્રષ્ટ કરી નાખે છે, ઈષ્ટદેવ ભ્રષ્ટ કરી નાખે છે, કારણ કે તમારો વિવેક સ્થિર નથી થયો. અને વિવેક કેમ સ્થિર નથી થયો? કારણ કે તમે જે કંઈ કરો છો એ તમારામાંથી ઉગેલું નથી, ઉપરથી રોપેલું છે. તમારા પોતાનામાંથી ઉગેલું નથી, એ ઉપરથી કોઈ લાવીને જેમ પેલું કુંડામાં કંઈક મૂકી દીધું હોય એવી રીતે કોઈએ મૂક્યું છે. મેં તમને કંઈક આપ્યું, બીજા કોઈએ કંઈ આપ્યું, ત્રીજા કોઈએ કંઈ આપ્યું, તમે બધું લેતા ગયા, તમારી અગાશીમાં જાત જાતના કુંડાઓ મૂકતા ગયા, પણ એમાંનું એક કુંડું છે એનું મૂળ તમારામાં નથી, એના મૂળ બહુ છીછરા છે, કારણ કે વિવેક નથી. મારો વિશ્વાસ છે વ્યક્તિમાં હૃદયની ભાવનાની સાથે જ્યારે વિવેકની જાગૃતિ થાય પછી એ સ્થિર થતો હોય છે, સ્થિત પ્રજ્ઞ થતો હોય છે. પછી એને જલ્દી તમે વિચલિત ન કરી શકો, પછી જલ્દી તમે એને સાધના ભ્રષ્ટ ન કરી શકો. અત્યારે તો સ્થિતિ એવી છે કે માણસને અમુક વાત સંભળાવો તો એ તરફ ઝૂકી જાય, અમુક વાત સંભળાવો તો એ તરફ ઝૂકી જાય, કારણ કે એની પોતાના અંદરની કોઈ કોઈ એની પોતાની વાત જ નથી. બ્રહ્મસૂત્ર જેવો બુદ્ધિપ્રધાન ગ્રંથ એટલા માટે છે કે તમારા મસ્તિષ્કના અંદર વિવેકની જાગૃતિ થાય. અને એટલા માટે બ્રહ્મસૂત્રના ચાર અધ્યાય છે, યાદ રાખવા હોય તો રાખી લેજો. બ્રહ્મસૂત્રના ચાર અધ્યાય છે. સૌથી પહેલો જે અધ્યાય છે એનું નામ છે સમન્વયાધ્યાય, બીજા અધ્યાયનું નામ છે અવિરોધાધ્યાય, ત્રીજા અધ્યાયનું નામ છે સાધનાધ્યાય, અને ચોથા અધ્યાયનું નામ છે ફલાધ્યાય. બહુ સુંદર ક્રમ ગોઠવેલો છે. પહેલા સમન્વય, પછી અવિરોધ, પછી સાધના, પછી સાધનાનું ફળ. પ્રત્યેક અધ્યાયને ફરી પાછા ચાર ચાર પાદ છે પ્રત્યેક અધ્યાય, અને એટલે એક અધ્યાયના ચાર પાદ એમ ચાર અધ્યાયના કુલ 16 પાદ છે. બૌદ્ધિક દ્રષ્ટિએ અને જેનામાં વિચાર શક્તિની પ્રબળતા હોય એવા માણસો માટે દ્વિતીય અધ્યાય અને દ્વિતીય અધ્યાયનો દ્વિતીય પાદ બહુ મહત્વનો છે. પણ એ કોના માટે છે? જેની કોઈ પૂર્વ ભૂમિકા હોય એના માટે. જે કોરો કાગળ છે એના માટે એટલો બધો એ સરળ નથી, પણ જેની થોડીક પણ પૂર્વ ભૂમિકા હોય એના માટે બહુ સમજવા જેવો છે. એક બીજી વાત યાદ રાખજો, આપણે ત્યાં
જે ફિલસુફીનો એટલે દર્શનનો જે વિકાસ થયો છે એ દર્શનના વિકાસમાં બે મોટા પિરિયડ છે, એક ઋષિ પિરિયડ, બીજો આચાર્ય પિરિયડ. હું ઋષિ પિરિયડની વાત કરું છું. ઋષિ પિરિયડ એટલે શું? જેમાં વ્યાસે લખ્યું હોય, કણાદે લખ્યું હોય, કપિલે લખ્યું હોય, ગૌતમે લખ્યું હોય, પતંજલિએ લખ્યું હોય, એ જે મૂળ ઋષિઓ છે એમના દ્વારા લખાયેલા જે ગ્રંથો છે એ ઋષિ પિરિયડ છે. એના ઉપર લગભગ 1000 વર્ષથી માંડીને 1500 વર્ષ પછી આચાર્ય પિરિયડ શરૂ થાય છે. એમાં જે લખાયેલું છે એ લખનાર આચાર્યો છે, અને આચાર્યો એટલે શંકરાચાર્ય, માધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે વગેરે, નિંબાર્કાચાર્ય વગેરે વગેરે. એ 8મી શતાબ્દીથી માંડીને લગભગ 18મી શતાબ્દી સુધી આચાર્યોનો પિરિયડ ચાલ્યો છે. વિદ્વાન જેટલા આચાર્યો થયા લગભગ તમામે તમામ આચાર્યોએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યો લખ્યા છે. પણ આ ઋષિમાં ને આચાર્યમાં એક મુદ્દાનો ભેદ છે. એ ભેદ તો મારા કહેવાથી નહીં, પણ જે પરિશીલન કરનાર હોય એને પરિશીલન કરવાથી સમજાય. આચાર્ય પહેલેથી એક નક્કી કરી લે છે કે આ ગ્રંથમાંથી મારે આ સાબિત કરવું છે. એક ન્યાયાધીશ છે એ પહેલેથી નક્કી કરી લે છે કે મારે આને ચોર સાબિત કરવો છે, મારે આને નિર્દોષ સાબિત કરવો છે, પહેલેથી નક્કી કરી લે. પછી જુબાનીઓ શરૂ કરે છે, અને એને શું કહેવાય? પૂર્વ સ્થાપિત સત્ય. અને પૂર્વ સ્થાપિત સત્ય છે એ સત્ય એટલું બધું સુખદાયી નથી હોતું જે સહજ સત્યમાંથી સુખ આવતું હોય છે. આ બે મુદ્દા યાદ રાખજો. પૂર્વ સ્થાપિત સત્ય, સહજ પ્રકાશિત સત્ય. મને તમે જુઓ, હું તમને જોઉં, અને જોતાની સાથે હું એક નક્કી કરી લઉં કે આ માણસ તો સારો જ છે અથવા આ માણસ તો ખરાબ જ છે. એ ખરાબ જ છે એવું જ્યારે હું નક્કી કરી લઉં છું એને પૂર્વ સ્થાપિત સત્ય છે. પછી મારી દ્રષ્ટિ, મારા પ્રયત્નો, જે મારી પૂર્વધારણા છે એની સાબિતી તરફ વળ્યા કરવાની છે, એની સાબિતી તરફ વળ્યા કરવાની છે. અને એનું પરિણામ શું આવશે? એમાંથી એક વાદ ઊભો થશે. ધ્યાન દેજો, એક વાદ ઊભો થશે. દર્શન સત્ય એ વાદ નથી. આ બે મુદ્દાને સમજો. દર્શન એ દર્શન છે, સત્ય એ વાદ નથી. સત્ય અને અસત્ય બંનેની વચ્ચેની જે અસ્પષ્ટતા એને વાદ કહેવાય, એને માન્યતા કહેવાય. એટલે વાદની સામે વિવાદ હોય, વાદની સામે પ્રતિવાદ હોય, દર્શનના સામે પ્રતિવાદ ન હોય. જો આ મુદ્દાને તમે સમજશો તો હું માનું છું કે તમે આચાર્ય અને ઋષિ બંને વચ્ચેના ભેદને સમજી શકશો. તમે બ્રહ્મસૂત્રને, યોગસૂત્રને, કણાદ સૂત્રને કે ગૌતમ સૂત્રને, મૂળ મૂળના ગ્રંથોને તમે જોઈ જશો તો એમાં પૂર્વ સ્થાપિત કોઈ દુરાગ્રહ નથી. બરાબર, અમે એક દીવો લઈને નીકળ્યા છીએ, પગે 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 ચાલતા 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 નીકળ્યા છીએ. જ્યાં સત્ય હશે, પેલો પોલીસ છે એ કૂતરું લઈને નીકળ્યો છે, એ સૂંઘતું 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 જઈને કોઈનું પાટલું પકડશે અને પછી ભસવા લાગશે એટલે પોલીસ એને પકડશે, ભાઈ આ તું કંઈક આમાં સંડોવાયેલો હોવો જોઈએ. પણ ત્યાં સુધી એણે ધીરજ રાખવાની છે કે આ કૂતરું ક્યાં જાય છે, કોનું પાટલું પકડે છે, ત્યાં સુધી એને ધીરજ રાખવાની છે. અને એ ધીરજ છે ને એ વિવેકમાંથી આવતી હોય છે. જેના વિવેકનું બેલેન્સ બરાબર નથી હોતું એ ધીરજ નથી રાખી શકતો હોતો, એ બહુ ઉતાવળિયો હોય છે. એક સજ્જને મને આવીને કહ્યું, મહારાજ આ બધી કડાકડ પડતી મૂકો ને, એના કરતાં જે હોય એ સાચે સાચું કહી દો ને એટલે પાર આવે. મેં કહ્યું, સાચે સાચું એ છે કે કાલથી તમારે પ્રવચનમાં આવવું નહીં ને બીજા કોઈના પ્રવચનમાં જવું નહીં. અને કે એમ કોમ કહો છો કે તારે તો જવાનો અર્થ શું છે? તમારે તૈયાર જ જો બટન દબાવતાની સાથે જ પંખો ચાલુ કરી દેવાનો હોય, પછી ઘરે જ બેસી રહો. આ તો મથન છે, મથન, સમુદ્ર મથન છે. સમુદ્ર મથનનો બીજો કોઈ અર્થ નથી, શાસ્ત્ર મથન એ જ સમુદ્ર મથન છે.
પેલા સમુદ્રમાંથી રત્નો ના નીકળે, આમાંથી રત્નો નીકળે. અને જે રત્નો નીકળ્યા છે એ ગણી જોજો, એ બધા આમાંથી નીકળેલા છે. એક એકને મેળવી જોજો. શાસ્ત્રનું મથન એ જ સમુદ્ર મથન છે. શાસ્ત્ર પોતે જ સમુદ્ર છે. અને જો તમારી પાસે મથાણી હોય, ધીરજ હોય, વિવેક હોય, મથો, તો પછી એમાંથી રત્નો. હા, પણ પહેલા ઝેર નીકળશે, એ પણ યાદ રાખ. પહેલા ઝેર નીકળશે. અને ઝેરને પચાવશે કોણ? શિવ. બીજા કોઈની તાકાત છે? માત્ર શિવ. અને શિવનો અર્થ છે જ્ઞાન વૈરાગ્યનો યોગ. શિવ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી. છે એમના પિતાનું નામ ખબર છે? એમની માતાનું નામ ખબર છે? કદી તમે શિવ જયંતિ ઉજવો છો? એટલે શિવજીને પારણામાં નાખીને હવે આપણે અલગાઈએ કે શિવ કદી જન્મ્યા? શિવ કોઈ ઐતિહાસિક તત્વ નથી. એ જે પરબ્રહ્મ પરમેશ્વર, જેને બ્રહ્મસૂત્રે કહ્યું, એ જ પરમ તત્વને લૌકિક ભાષામાં નામ બદલીને, એટલા માટે નામ બદલી નાખ્યા કે પ્રત્યેક નામમાં એક એક ગુણ મૂકી દીધો, પ્રત્યેક નામની અંદર. એટલા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ પડ્યા. એ નામ એમને એમ નથી રાખ્યા, પ્રત્યેક નામ એના એક ગુણને બતાવે છે. શિવ કલ્યાણકારી, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે. કરે, કોઈ કરતો હશે તો કરે, એમાં મારે શું લેવા દેવા. કોઈ જગતની ઉત્પત્તિ કરી હોય તો કરે, કોઈ સ્થિતિ કરતો હોય તો કરે, કોઈ પ્રલય કરતો હોય તો કરે, એમાં મારે શું લેવા દેવા. એટલે એનું નામ પાડી દીધું શિવ. એ માત્ર ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જ નથી કરતો, એ પોતે કલ્યાણ રૂપ પણ છે, શિવ રૂપ પણ છે. એટલે એનું નામ શિવ કહેવા. શંકર, શંક કલ્યાણમ કરોતી તનોતી વિતનોતી ઇતિ શંકર, જે હંમેશા કલ્યાણ કરે. અને આ આ ગુણવાચી છે નામ. અને ગુણવાચી નામ હોવાના કારણે એને તમે ગમે તે જગ્યાએ કૃષ્ણને પણ શિવ કહી શકો, રામને પણ કહી શકો, મહાવીરને પણ કહી શકો, બુદ્ધને પણ કહી શકો. મેં એક જૈન સ્તોત્ર સાંભળ્યું છે, એમાં મહાવીરને શિવ શબ્દથી બોલાવેલા છે. કારણ કે શિવ શબ્દ તો યૌગિક શબ્દ છે. હા, પછી કોઈનું નામ આપણે શિવાભાઈ પાડી દઈએ કે શંકરભાઈ પાડી દઈએ, પછી એ ગુણવાચી ના થાય, પછી એ રૂઢાર્થ થાય. હા, સમજ્યા કે ના સમજ્યા? બીજાને કહું એના કરતા મારું જ કહું. મારું નામ સચ્ચિદાનંદ, બરાબર? સત ચિત અને આનંદ પરમેશ્વરનું નામ છે. સત હંમેશા જે સત્ય, ચિત્ત જે ચેતના રૂપ હોય, અને આનંદ રૂપ હોય. આ ત્રણેયનો યોગ જેમાં હોય, હવે હોય કે ના હોય, પણ ગુરુજીએ નામ પાડી દીધું એટલે મારામાં જે થયું એ રૂઢાર્થ થયું, પરમેશ્વરમાં જે થાય એ યૌગિક થાય. એટલે એટલા માટે પેલો પરબ્રહ્મ પરમેશ્વર જે છે એ પરમેશ્વરને જાત જાતના નામ મૂક્યા, કારણ કે એમાંથી નિશ્ચિત પ્રકારના અર્થો નીકળે છે. દાખલો આપો, રામ. રામ એટલે શું? વ્યાકરણમાં જોજો, તમારામાંથી કોઈ વ્યાકરણ ભણેલો હોય, જેને કૌમુદી ભણી હોય, અષ્ટાધ્યાયી ભણી હોય, એને પૂછો. રમંતે યોગીનો યસ્મિ નીતિ રામ, જેમાં યોગીઓ રમણ કરે એનું નામ રામ. યોગીઓ જેમાં રમણ કરે. હવે આ શિવને પણ રામ કહી શકો, મહાવીરને પણ રામ કહી શકો, બુદ્ધને પણ રામ, કારણ કે આ ગુણાર્થ છે. પણ દશરથનો પુત્ર રામ કહો, પછી તમે બીજાને બધાને નાખી શકો. અને એમાં બેઠેલા કોઈ રામભાઈ હોય, પછી એ પેલા રમંતે યોગીનો, એટલે એમાં કઈ યોગીઓ ના રમતા હોય, એ પેલા રામ, એ ગુણવાચી અર્થ થયો. એટલે મૂળ વાત ઉપર હું આવું છું. તો મૂળ વાત છે કે સાધના જે છે એ સાધનાના બે મોટા પાયા છે. એક શ્રદ્ધા અને બીજાનું નામ છે વિવેક. એટલે શ્રદ્ધા નો પક્ષ અત્યારે લેવાનો નથી. શ્રદ્ધા તો તમારામાં છે, એ માનીને જ ચાલવાનું છે. પણ બીજો જે પક્ષ, જે વિવેક છે, એની જો ઉપેક્ષા કરી દેવામાં આવે, જેમ શ્રદ્ધા છે એ શ્રદ્ધાને પણ વિસ્તાર કરી શકાય. એટલે શ્રીમદ વલ્લભાચાર્યે એમના સંપ્રદાયનું નામ આપ્યું પુષ્ટિ, પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિનો અર્થ થાય જે કંઈ કરવાથી તમારી શ્રદ્ધા પુષ્ટ થાય, તમારી ભક્તિ પુષ્ટ થાય, તમારી અંદરની ભાવનાઓ પુષ્ટ થાય, એનું નામ પુષ્ટિ.
પણ આ હૃદય પક્ષી થયો. વિવેકના ઉપર જોઈએ એવો ભાર નથી, અને જોઈએ એવો ભાર ન દીધો એટલે કેટલીક વાર ઘણા અનર્થો પણ થયા. આજે પણ થાય છે, આજે પણ થાય છે. કારણ શું છે કે હૃદય પક્ષ ઉપર તો પૂરતો ભાર મૂકવામાં આવ્યો, પણ મસ્તિષ્ક પક્ષ ઉપર પૂરતો ભાર મૂકવામાં આવ્યો, અને એનું પરિણામ શું આવે હું અહીં માઇકમાં કહેવા નથી માગતો, પણ એનું પરિણામ દેહગામની ઘટનાઓ ઘટે. એ દેહગામ જેવી ઘટનાઓ ઘટતી હોય છે ને, એ મસ્તિષ્કના પૂરા સંતુલનનો વિકાસ ન કરવાના પરિણામે ઘટતી હોય છે. બ્રહ્મસૂત્ર આ બેયની સાથે સાથે ચાલતા હોય, એમાં બંનેને સાથે ચલાવવા માંગે. તમારું હૃદય, તમારી શ્રદ્ધા બરાબર છે, એની પુષ્ટિ થવી જ જોઈએ, પણ તમારા વિવેકની પણ પુષ્ટિ થવી જોઈએ. હું તમને ભાવ વિભોર બનાવી નાખું, શ્રદ્ધાથી તન્મય બનાવી નાખું, અને પછી હું તમને કહું મારા પગ ધોઈને તમે પીવો, અને તમે ગાડાથી ને મારા પગ ધોઈને પીવા લાગો, ત્યારે એમ સમજવાનું કે તમારા મસ્તિષ્કનો વિકાસ નથી થયો. તમે શ્રદ્ધાળુ તો થયા છો, પણ તમે વિવેકી નથી થયો. 12 વર્ષ પહેલા લંડન ગયેલો, એક મંદિરમાં ઉતરેલો, એના જે પ્રમુખ એક પટેલ અને સુરત તરફના પટેલ મને કે મહારાજ આ મંદિર તો કોર્ટે ચડ્યું છે. મેં કહું કેમ કોર્ટે કેમ ચડ્યું છે? એક માતાજી આવેલા મથુરા તરફના, પહેલા આફ્રિકા આવેલા, અને આ સુરત તરફના પટેલો, ચડોતરના પટેલો જો આ જરાક હજુ વધારે એટલા બધા ભોળા નહીં. વડોદરાના કહેવાય તો ખબર નહીં મને, પણ ચડોતરના પટેલો બહુ ભોળા નહીં. પેલા સુરતી પટેલો બહુ ભોળા, બહુ જ, બહુ બિચારા તરત વિશ્વાસમાં આવી જાય. તે બધા ગાંડા થયેલા, અને એ ગાંડા થવાનું એક મૂળ કારણ સતત ચમત્કારોની વાતો, સતત ચમત્કારોની વાતો. બસ આમ કર્યું ને ફલાણે, આમ કર્યું ને ફલાણું, આમ કર્યું ને, એવી બધી વાતો ફેલાયા કરવાની. પછી તો આ માતાજી પાછળ લોકો ટોળા એટલા ગાંડા કે મહારાજ અમે તો એમને દૂધે નવડાવીએ, પેલું પંચામૃત નવડા, એ દૂધ લઈ આવીએ, મણ બે મણ દૂધ લાવીએ, થોડુંક દહીં નાખીએ, થોડુંક મધ નાખીએ, સાકર નાખીએ, પાણી નાખીએ, પંચામૃત સ્નાન કરાવીએ, એક મોટા વાસણમાં બેસાડીએ, પછી એ નાયેલું જે છે ને એની શીશીઓ ભરીએ, અને એ 5-5 પાઉન્ડમાં લેવા માટે પડા પડી લોકો કરે કે આ શીશીઓ લઈ જાઓ, સર્વ વ્યાધિ હરણમ, તમારા બધા રોગ મટી જશે મહારાજ. અને નાવા નવડાવવા માટેના પાછા ચડાવવા થાય, જેવી તેવી વાત છે. એનાય પાછા કોણ વધારે પૈસા આપે એ નવડાવે. મહારાજ કેટલી શીશીઓ પી ગયા અમે તો, સારું કીધું, સર્વવ્યાધિ હરણ થઈ ગયો છે, અત્યારે તો મણમણની ગાળો દે પાછી, મણમણની. પછી તો આ મંદિર થયું, એ બાઈ એવી હોશિયાર બાઈ, અને પેલા પટેલો એવા ભોળા પટેલો કે આખી પ્રોપર્ટી એને પોતાના વ્યક્તિના નામે કરી દીધેલી, મિલકત લોકોની, પણ ટ્રસ્ટ કે કોઈને ટ્રસ્ટી કે એવું તેવું કશું નહીં રાખેલું, આખી પ્રોપર્ટી પોતાના નામે કરી દીધી. અને પછી જ્યારે વિરોધ થયો ત્યારે આ બધાની આંખ ઉઘડીને કોર્ટે ચડ્યા, કોર્ટે ચડ્યા, બહુ મુશ્કેલી થઈ ગઈ. અંતે હમણાં ગયો ત્યારે મને ખબર પડી કે કોર્ટમાં પેલી બાઈ જીતી ગઈ. બાઈ છે ને એ જીત કેમ જીતી ગઈ, કે આ બધા થાક્યા કે હવે ક્યાં સુધી વકીલો કરીને પૈસા ભરવા, તો કોણ વ્યક્તિગત કોણ ભર્યા, પેલી લડતી રહી. અને એથી વધારે પાછળની વાત આઘાતજનક હું તમને કહું, એ બાઈ જીતી મંદિરનો કબજો લીધો, અને કબજો લીધા પછી જે જૂની મૂર્તિ હતી ને એને ઉખાડીને કાઢી નાખી, આ લોકોએ ભ્રષ્ટ કરી નાખી મૂર્તિ, નવી મૂર્તિ મૂકી, જૂની મૂર્તિને ઉખાડીને કાઢી, એની જ સ્થાપેલી હતી, પણ વચ્ચે 2-5-10 વર્ષ વહીવટ પેલાના હાથમાં રહ્યો, એ લોકોએ બધા મૂર્તિ ભ્રષ્ટ કરી, હવે આ મૂર્તિમાં તેજ નથી એમ. અને એ મૂર્તિને એક બાર કંઈક મૂકી દીધી એવી, ને નવી મૂર્તિ સ્થાપિત કરી દીધી. આ બધા ટોળા તમે જુઓ ત્યારે તમને એમ તો લાગે કે આમની પાસે શ્રદ્ધા છે, નાસ્તિક નથી પણ વિવેક નથી. એમાંથી 100માંથી એકાદ માણસ કોઈ વિવેક વાળો હોય અને લોકોને સમજાવે કે ભાઈ આવું નાયેલું પાણી ના પીવાય આપણા, તો એ 99 એના પર તૂટી પડે પાછા, એ એકને જીવવા ના દે, 99 ભેગા થઈને એના ઉપર તૂટી પડે. એમ કે તું નાસ્તિક છે, તું આવો છે, તું તેવો છે, એમ ના સમજે કે આપણને જગાડે, હા આપણને ચેતવે છે, એવું ના. એટલે આ બે પક્ષોમાં
શ્રદ્ધાનો પક્ષ તો મજબૂત હોવો જ જોઈએ, પણ એની સાથે સાથે તમારા વિવેકનો પક્ષ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ. વિવેક શ્રદ્ધાનો દુશ્મન નથી અને શ્રદ્ધા વિવેકની દુશ્મન નથી. કેટલીક વાર તો એવું બને કે આ બંને એકબીજાની લગામ છે, આ બંને એકબીજા ઉપર લગામનું કામ કરે છે. શ્રદ્ધા વેવલાપણામાં ના ચાલી જાય, શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ના ચાલી જાય, એટલા માટે વિવેકની લગામ જરૂરી છે. વિવેક છે એ કોઈ વાર ખસતો 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 એકદમ નાસ્તિકતા તરફ ના ચાલ્યો જાય, એકદમ ભયંકરતા તરફ ના ચાલ્યો જાય, એના ઉપર શ્રદ્ધાના શ્રદ્ધાની લગામની જરૂર છે. આ બંને અને આ જ સંસારમાં છે, આ જ વાત સંસારમાં છે. તમારી પાસે બાળકો છે, પત્ની છે, પતિ છે, ભાઈઓ છે, કેવી રીતે ઘર ચલાવશો? બુદ્ધિના જોરે નહીં ચાલે, હૃદયના જોરે નહીં ચાલે, બેયના જોરે ચાલશે. બંને જે છોકરાને સવારે તમે થપ્પડ મારી છે ને, એ જ છોકરાને બપોરે ખોળામાં બેસાડીને વાલ કરશો તો એ છોકરું તમારું રહેશે. બસ આખો દિવસ એને થપ્પડ જ માર્યા કરશો તો કેટલા દિવસ એ છોકરું તમારું રહેશે? હવે સવારે એને ખોળામાં બેસાડો, બપોરે ખોળામાં બેસાડો, જ્યારે જુઓ ત્યારે ખોળામાં બેસાડો તો એ છોકરું તમારું નહીં. એના ઉપર વાઘની આંખ કરવી એ જરૂરી છે. કોઈ કોઈ વાર એના ઉપર વાઘ જેવી આંખ કરવી પણ જરૂરી છે. અને એ વિવેક, એની માં કકડાટ કરતી હોય પણ તમારે આંખ કરવી જરૂરી છે. નિશાળ નથી જવું, બાળ મંદિર નથી જવું, ભલે ના જતું હોય કઈ નહીં, જાઓ જાઓ ટીવી જોવા દે તો તમારું છોકરાનું ભવિષ્ય તમે બગાડી નાખશો. એટલે બેયના દ્વારા તમારા સંસારને પણ હૃદયથી અને બુદ્ધિ એટલે વિવેકથી આ બંનેના યોગથી તમે જીતી શકશો. અને બેયના યોગને વ્યવસ્થિત કરી દેવો, બસ એનું નામ સાધનાનો પાયો છે. પછી આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે પછી ભૌતિક સાંસારિક ક્ષેત્ર હોય, બંનેમાં એનો યોગ હોય તો જ તમે જીતી શકો. એટલે મેં જેમ તમને કહ્યું એમ વ્યાસજીએ જે પહેલો અધ્યાય રચ્યો એનું નામ છે સમન્વયાધ્યાય. અને સમન્વયનો અર્થ શું કર્યો છે? સમન્વયનો અર્થ છે જે વિરોધ જેવું લાગે છે એનો મેળ કરી દે. બહુ સુંદર વાત છે, સમજવા જેવી. જે વિરોધ નથી પણ વિરોધ જેવું લાગે છે. તમારે ત્રણ મિત્રો છે પણ ત્રણેય સાથે તમારા કંઈક ને કંઈક થોડોક 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 વિરોધ ચાલે છે, પણ એ ત્રણેય દુશ્મન નથી તમારા. ત્રણેયમાંથી એકે દુશ્મન નથી. જેના અંદર દુશ્મનાવટ ન હોય ને વિરોધ હોય એને શત્રુ ના માની લેશો, એને શત્રુ ના માની લેશો. અને જેના અંદર તમારા પ્રત્યે પ્રેમ ન હોય અને અવિરોધ હોય એને મિત્ર ના માની લેશો. તમારા પ્રત્યે શત્રુતા હોય પણ પ્રત્યક્ષમાં તમારો વિરોધ ના કરતો હોય, તમે એમ કહો કે આ મહારાજ તો બહુ સારા છે, અરે આવા મહારાજ તો મેં જોયા જ નથી. બીજા દિવસે તમે કહો કે આ મહારાજ તો બહુ ખરાબ છે, અરે કે વાત જ જવા દો ને, એ તો મને બધી ખબર છે. એમ સમજી લેવાનું કે તમારી ડીટે ડીટો કરનારો જે માણસ છે, અંદરથી તમારા ઉપર જરાય પ્રેમ નથી રાખતો, એને મિત્ર ના માની લેશો. અને જે માણસ તમને શત્રુ નથી માનતો, તમારો અંદરથી મિત્ર છે પણ કેટલીક બાબતોમાં તમારા સાથે વિરોધ થાય છે, વૈચારિક વિરોધ થાય છે, માન્યતાઓનો વિરોધ, એને શત્રુ ના માની લેશો. તમારામાં એટલી તો હિંમત હોવી જોઈએ કે તમે તમારા ચાહકોના વિરોધને પચાવી શકો. શબ્દને યાદ રાખ, ચાહકો, તમારા ચાહક છે એ તમારી આગળ વિરોધ રજૂ કરે તો એ વિરોધને તમે પચાવી શકો, સમજી શકો, એટલી તમારામાં ક્ષમતા તો હોવી જોઈએ. અને આ ક્ષમતા જ્યાં સુધી હશે તમારો નાશ નહીં થાય. માણસનો નાશ ક્યારે થતો હોય છે? જ્યારે એ હિતકારી વિરોધીઓને દુશ્મન માને અને અહિતકારી ખુશામતખોરોને મિત્ર માને, એને એનું ભગવાને રક્ષણ ન કરે, પછી એનું ભગવાને રક્ષણ ન કરે. એટલે વ્યાસજીએ જે પહેલો અધ્યાય રચ્યો એ પહેલા અધ્યાયનું નામ રાખ્યું સમન્વયાધ્યાય. અને સમન્વય એટલે શાનો સમન્વય? મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ વિરોધ જેવી દેખાતી વાતો એનો પહેલા મેળ કર્યો. તમારે આ હોલ બાંધવો છે, મ્યુનિસિપાલિટીમાં નગરપાલિકામાં એનો નકશો મૂકવો પડશે, કેટલાક વિરોધો થશે,
બાજુના મકાન વાળા વિરોધ કરશે, પેલા રોડ વાળા વિરોધ કરશે, એના 10 ટ્રસ્ટીઓ છે એમાંથી કોઈ કઈક આડું અવળું બોલશે, પણ આ બધા તમારા દુશ્મનો નથી. એમના વિરોધને સમજવાનો અને એનો સમન્વય કરવો. સમન્વય એક જીવનની કળા છે, છે કે નહીં? સમન્વય એક જીવનની કળા છે, અને એ કળા એવી સૂક્ષ્મ છે, એના ભયસ્થાન પણ છે. એટલે તુલસીદાસજી એક બહુ સરસ દોહરો લખ્યો છે, સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજો, તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લો, સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજો. આ સમન્વય. હવે એનું ભયસ્થાન ક્યાં છે? ભયસ્થાન છે કે તમે સૈદ્ધાંતિક વ્યક્તિ ના રહ્યા. ગંગા ગયા તો ગંગાદાસ, ને જમના ગયા તો આનું નામ સમન્વય ના કહેવાય. આનું ભયસ્થાન છે, આનું નામ સમન્વય ના કહેવાય. સમન્વય નો અર્થ છે તમારી મૂળ જે કરોડરજ્જુ છે, તમારા જે મૂળ સિદ્ધાંતો છે, એમાં બાંધછોડ કર્યા વિના એની સાથે જેટલા લોકોને ભેળવી શકાય અને તમે જેટલા લોકો સાથે ભળી શકો, એવું જે વલણ છે એનું નામ સમન્વય. પણ તમે તમારી કરોડરજ્જુ જ રાખતા નથી, તમારી કરોડરજ્જુ જ નથી રાખતા. શું નામ તમારું? કે ભાઈ મને પૂછવા દો પેલા, નદી કઈ છે? કા તો ગંગા નદી છે. મારું નામ ગંગાદાસ. ફરી મહિના પછી જમનાજી પહોંચી ગયા, તમારું નામ શું છે? કા નદી કઈ છે? કે જમના નદી. મારું નામ જમનાદાસ. આનું નામ સમન્વય ના સમજતા, આનું નામ તકવાદ. શું થયું? એનું નામ છે તકવાદ. અને તકવાદી માણસ દાર્શનિક નથી થઈ શકતો હતો, તકવાદી માણસ સત્ય શોધક નથી થઈ શકતો હતો, તકવાદી માણસ પોતાની જાતને છેતરતો હોય છે. અને જે પોતાની જાતને છેતરે છે ને, એનાથી વધારે કોઈ હલકો માણસ, એનાથી વધારે કોઈ અવિશ્વસનીય માણસ નથી. જે પોતાની જાતને છેતરે છે એ બીજાને છેતર પર કઈ વાર કરવાનો? મારા એક ઓળખીતા કથાકાર છે, સપ્તાહો, ભાગવત સપ્તાહો કરે છે, ખૂબ ધૂમ સપ્તાહો કરે. કોઈ કોઈ વાર અમે મળીએ પછી મને વાત કરે, મને કે જુઓ મેં મારી જિંદગીમાં એક પણ ચમત્કાર જોયો નથી, હું ચમત્કારોમાં માનતો નથી, અને તમારા સંપર્કમાં આવ્યા પછી તો બિલકુલ ખાતરી થઈ ગઈ કે આ બધી વાતો જ વાતો જ છે. પણ તે છતાં ભાગવત સપ્તાહની કથા કરું ત્યારે ચમત્કાર સિવાય બીજી કથા કરતો નથી. મેં કહું એવું કેમ કરો છો? મને કે તમને ખબર નહીં, એ બધા જે શ્રોતાઓ સાંભળવા આવ્યા હોય એમને રોજ કથામાં 2-3 દ્રષ્ટાંતો એવા આપવાના. ફલાણા શેઠને સંતાન નતું અને કેટલા દેરીએ દેરીએ દીવા કર્યા પણ એમને સંતાન નહીં. પછી ફલાણા મહાત્માની દુઆ લીધી, આશીર્વાદ લીધો, સંતાન પારણું બંધાઈ ગયું. ફલાણા માણસની દીકરીને પરણવાનો જ કોઈ યોગ નતો, 32 વર્ષની થઈ ગયેલી, પેલાની દુકાન નથી ચાલતી, એમ 4 દુકાનો બદલી પણ દુકાન જ ના ચાલે. અને પછી મહારાજ પાસે આવ્યા અને મહારાજે આશીર્વાદ આપ્યો, અત્યારે ધમ ધોકાર દુકાન ચાલે. મેં કહ્યું ખરેખર એની દુકાન ચાલે છે? મને કે ના રે ના, પણ આપણી તો ચાલે. એમ કે એની તો ચાલવી હોય તો ચાલે પણ આપણી તો ચાલે. તમારી ચાલે એટલે? મને કે આવા 2-3 દ્રષ્ટાંતો આપ્યા હોય પછી જયારે કથા પૂરી થાય ને ઉભા થઈએ ને એટલે લોકો આવીને પગમાં જ પડે, બીજી પગ પકડી જ લે. કેમ કે એમાં ઘણા છોકરા વિનાના આવ્યા હોય, ઘણા દુકાન ના ચાલતા હોય એવા આવ્યા હોય, ઘણા અને દીકરીઓ પરણાવવાની ચિંતા હોય એવા આવ્યા હોય, અને એમના મગજમાં તો આ વાત પહેલેથી બેઠેલી હોય, એ આવીને પગમાં જ પડે એટલે આપણી દુકાન ચાલુ. એમ કે અને આ તમારા જેવું બોલીએ તો કોઈ જમવાય ના બોલાવે, જો તમારા જેવી વાતો કરીએ ને તો કઈ સરખી રીતે રોટલોય ના આપે. મેં કહ્યું તમે તમારી જાતને છેતરો છો. તમે જો ચમત્કારમાં માનતા હોત અને તમે ચમત્કારની કથા કરતા હોત તો હું તમને કશું ના કહું, કારણ કે તમે માનો છો. પણ તમે નથી માનતા કે બિલકુલ નથી માનતા. અરે મને કે શું વાત કરો,
અમે તો 5-1 માણસો સાથે રાખીએ છીએ, અને જેના ત્યાં સપ્તા કરવાની હોય મોટા ભાગે તો સપ્તા કોણ કરાવે, જેના પૂર્વજો નડતા હોય એ. કારણ કે મહાત્મા જેવી રીતે મૂકેલું છે કે પેલો અવગતિયો થયો અને પછી પેલી વાંસળાની નહીં પેલી ગાંઠો બધી, રોજ એક ગાંઠ તૂટે, રોજ એક ગાંઠ તૂટે. હવે વર્ષોથી જે આની આ વાતો જેણે સાંભળી હોય કે ઘરમાં દુઃખી થતા હોય, એટલે પુરુષને વહેમ ઓછો હોય તો એની વહુને તો વધારે વહેમ હોય કે આપણા ઘરમાં કોઈ સુખી નથી થતું, કંઈ ને કંઈ કોઈ નડતું હોવું જોઈએ. તો એમ કરો ને, મારી સાસુ છે એમનો જીવ રહી ગયો હશે તો આપણે એક સપ્તાહ બેસાડી દો ને, અને પુરુષ છે ને એ અંતે તો એના આગળ ઝૂકવું જ પડે. આ છોકરું માદું રહે છે, આ આમ થાય છે, આ ફલાણું થાય છે, તો પેલો હારો ત્યારે બેસાડો કે બસ અમારો ચાન્સ લાગી જાય. કારણ કે જ્યાં સુધી આ પૂર્વજો નડશે ત્યાં સુધી અમારી સપ્તાહોને કોઈ આંચ આવવાની, અને એ નડતા બંધ થાય એવું અમે થવા દેવાના નથી, એમને નડતા જ રાખવા છે. પછી કે અમે મારી સાથે 5-7 માણસો હોય એમાં એક માણસને મેં એવી ટ્રેનિંગ આપેલી છે કે 7 દિવસ સુધી લોકોને પૂછ્યા કરે, આ જેના નિમિત્તે સપ્તાહ બેસાડેલી છે એની ખાસિયત શું હતું, એનું ફલાણું શું હતું, એ ક્યાં બેસતી, ક્યાં શું, બધું બધી ઝીણી ઝીણી વાતો બધાને પૂછ્યા કરે. લોકો તો કે હા એ બા તો આવા હતા, એ ભાઈ તો આવા હતા, અહીં બેસતા, અહીં ખેતરમાં જતા, પેલી દુકાને જતા. અને 7મા દિવસે પછી એ માણસ સભામાં ધૂણવા માંડે એ પુરુષ. પછી પુરુષ શું બોલે ખબર છે, હું કાશી, મારો મોક્ષ થઈ ગયો, મારો મોક્ષ થઈ ગયો. એટલે પેલા ઘરવાળા બધા હોય ને કે કાશી આવી. પછી કહેવા લાગે, એ મંજુલા જો હવે તારું બોલું ચાલુ, માફ છે ફલાણી. એટલે ઘરના જેટલા હોય બધાના નામ લઈ લઈને બોલાવે. અરે ઘરવાળા તો બધા આશ્ચર્યચકિત થઈ જાય, હે કાશીબા આયા એમ કે આમાં આયા. અરે મહારાજ, પછી તો જે કઈ ઢગલો થાય. અને મહારાજ કે કહેવા પડ્યા, 7-7 વાંસળાની ગાંઠો થાય એમ કે તોડી નાખે છે. હું વિચાર કરું, મેં કહ્યું તમે આ શા માટે, કે ભાઈ આ તો જીવન છે. એ લોકો જો દુનિયાને છેતરી છેતરીને પૈસા ભેગા કરતા હોય તો હવે 100માંથી 2 રૂપિયા લેવામાં આપણને શું વાંધો આવે. એમણે ક્યાં સારા પૈસા ભેગા કર્યા છે, એમણે બધા જાત જાતના પૈસા ભેગા કર્યા છે. તો જે રીતે એમણે ભેગા કર્યા છે એ રીતે આપણે થોડા કઢાવો, બાકી એમને એમ તો કોઈ કાઢવાના છે નહીં. એટલે આ કાઢવાની તરકીબ, બાકી હું એમાંનું કશું માનતો. એકબીજા સજ્જન મને મળ્યા, મને કે હું 9 વર્ષથી ભૂતો ઉપર કટાર લખું છું, ખાલી ભૂતની જ કટાર, દર અઠવાડિયે મહિનામાં 4 ભૂતની જ વાતો લખું છું. અને મારા ઉપર કંઈક કાગળો આવે. એક વાર વળી મેં એક ભૂતની એવી કથા લખેલી કે ભૂત મળ્યું અને પછી એણે સોનું બનાવવાની બધી રીત બતાવી, તે ઢગલા કાગળના થઈ જાય કે એ રીત અમને બતાવજો, મને કે મહારાજ મેં ભૂત જોયું નથી, હું ભૂતમાં માનતો નથી. પણ મેં કહ્યું ત્યારે તમે આ લખો છો કેમ, કે તો પેટ માટે, પેલાને પેપર ચલાવવું છે, મારે આજીવિકા ચલાવવી છે, અને વાંચનારાને વાંચવું છે, તો વાંચો લો, તમારે ભૂત જ વાંચવા છે, તમને ભૂતની કથાઓ કરી આપીએ. પણ વાંચનારા તો એમ જ સમજે છે ખરેખર આ બધું. મારા એક ઓળખીતા મહાત્મા હતા, એમણે પહેલા ભૂતોની કથા લખેલી. પછી અમે જયારે મળ્યા ત્યારે મેં એમને કહ્યું શા માટે, પછી બંધ થઈ ગયા. પછી એટલું એમને થઈ ગયું ખ્યાલ કે હવે નહીં લખું બસ. બાકી એમણે એવી સરસ ચગાવેલી કથા, અઘોરીઓના ભેગા અને ફલાણાના ભેગા અને ફલાણાના ભેગા. લોકો એમ જ સમજે, ઓહો કોઈ મેલી વિદ્યા છે ને, કોઈ ફલાણી વિદ્યા છે ને, આ દેશને એવી એક ચકડોળ ઉપર ચડાવી દેવામાં આવેલો છે, ઉતારે કોણ, ઉતારનારને મળે શું આમાં. એટલે પોતાની જાતને છેતરવો, હું સમજુ છું એનાથી મોટો કોઈ વિશ્વાસઘાત. તમે તમારી જાત સાથે વિશ્વાસઘાત કરો. તો વ્યાસજી છે એ વ્યાસજીએ શું કામ કર્યું, એમણે પેલી કરોડરજ્જુ છે એને આંચ ના આવવા દીધી, પણ આજુબાજુના જે થોડા વિરોધો હતો અથવા વિરોધ જેવું જ દેખાતું હતું એનો મેળ કરી આપ્યો, અને મેળ કરીને એક ક્લિયર રસ્તો કરી આપ્યો. આ એક મોટામાં મોટી કળા છે, લાલબહાદુર શાસ્ત્રીમાં આ કળા હતી, અને જેનામાં આ કળા હોય એ રાજ્ય કરી શકે, એ ઘર ચલાવી શકે. જેનામાં સમન્વયની કળા ના હોય એને ઘર ચલાવતાય ના આવડે, રાજ્ય ચલાવતાય ના આવડે, અને એને જીવન જીવતાય ના આવડે. એટલે પહેલા અધ્યાયમાં એમણે સમન્વયનો પ્રયત્ન કર્યો. પણ ત્યારે સમન્વય એટલે આમાં શાનો સમન્વય છે? આમાં સમન્વય છે જુદી જુદી શ્રુતિઓ,
ઉપનિષદના જુદા જુદા વાક્યો એકબીજાથી અત્યંત વિરોધી એવા જે વાક્યો એ વાક્યોને એક રૂપ કરવા માટેનો પ્રયત્ન, એનું નામ સમન્વય. અને આ શક્ય છે. જો તમે ગાંધીજીનું આખું લિટરેચર વાંચો તેમાં એવા કેટલાય વાક્યો હશે જે પરસ્પરમાં ટકરાતા હશે. મારા તમામે તમામ પ્રવચનો અને મારા પુસ્તકો એ બધાનું તમે સૂક્ષ્મ અધ્યયન કરો તેમાંથી કેટલાક ફકરાઓ એવા નીકળી આવશે જે પરસ્પરમાં ટકરાતા હોય અને તમને એમ થાય કે અહીંયા અહીં આ લખ્યું છે અને અહીંયા આવું લખ્યું છે, તો આ કેવી રીતે આ થઈ શકે. એવી રીતે તમારી તમારા જીવનની વાત કરો તો તમારા જીવનમાં પણ એવી કેટલીય બાબતો હશે જે પરસ્પરમાં ટકરાતી હશે. આ સ્વાભાવિક વાત છે, કારણ કે માણસ જ્યારે બોલે છે ત્યારે એનો એક સંદર્ભ હોય છે અને એ સંદર્ભને જો કટ કરી નાખો અને વચ્ચેનું જે બોલેલું છે એને માત્ર તમે પકડી લો તો આ ટકરાવને તમે દૂર નહીં કરી શકો. માનો કે હું જ છું અને હું પુરુષાર્થ ઉપર ભાર મૂકું, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. હમણાં અમેરિકા ગયેલો અને એક એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ એવી રીતે થયો, ત્યાં તો બહુ કાયદા છે, આપણા દેશમાં તો કોઈ કાયદા બાયદા છે જ, કાયદા જાણતા જ નથી આ ડ્રાઇવિંગ કરનારા છે ને એને ખબર જ નથી. એટલે ગાડી છે આમ થઈને એને આમ વળવું છે, પણ એ ક્યારે વળી શકે, આગળનો રસ્તો ક્લિયર થાય ત્યારે. પેલી તરફથી એક છોકરી, અમેરિકન છોકરી ગાડી લઈને આવે છે. 80 માઇલની સ્પીડ છે, 80 માઇલ કિલોમીટર નહીં, 80 માઇલની સ્પીડ છે. એ જતી રહે, રોડ ક્લિયર થાય પછી તમે વળાંક લઈ શકો, ત્યાં સુધી તમને ટર્ન લેવાનો અધિકાર નહીં. અહીં તો એવું કશું છે જ નહીં, જે પેસી ગયા એ પેસી ગયા, કઈ ખબર જ નથી કે આવું અમને કોને રાઈટ છે કોને રાઈટ નથી એ જ જાણતા નથી. હવે આ પટેલ ચલાવે એને એમ કે છોકરી બહુ દૂર છે હજુ, અને એ આવે એના પહેલા તો હું વળાંક લઈ લઈશ. એટલે એને ઝટ દઈને ગાડી આમ કરી, એને ખ્યાલ નહીં કે એની સ્પીડ કેટલી છે. અને એ પછી કઈ કાર હતી, પેલી રેસની કાર જે દોડવાની હોય ને દોડાવવાની, એ કાર હતી. 80 માઇલની સ્પીડમાં આવે અને આમ વળાંક લેતા લેતા તો જોરથી કાર એવી ટકરાઈને એને આપેલાની કાર છે ને આખી ફંગોળાઈ ગઈ. એમાં બેઠેલી જે બાઈ એ પાછળનો આખો કાચ તોડીને બહાર નીકળી ગઈ. પાછળનો આખો કાચ એટલો ધક્કો વાગ્યો કે કાચને મારી ઠોકર તો કાચ આખો નીકળી ગયો અને એ બાઈ નીકળીને એક થાંભલો ને થાંભલા સાથે ટકરાઈને ત્યાં ત્યાં મરી ગઈ. હવે મારે એના ત્યાં આશ્વાસન આપવા જવા, હું એને ત્યાં આશ્વાસન આપવા ગયો. મેં કહ્યું હશે ભાઈ, હવે જે નિર્ધારિત હોય જે થવાનું હોય થાય, આપણે કોઈ એને કંઈ કશું કરી ન શકીએ. બનવા કાળ બની ગયો, બધાને દુઃખ થાય. 35 વર્ષની બહુ સારી બાઈ, એની પત્ની બરાબર છે. 5 દિવસ પછી ફરી એ જ માણસ મળ્યો અને એ માણસે મને કહ્યું કે મહારાજ, મારે તમને એટલું પૂછવું છે કે આ મારી પત્ની જે મરી ગઈ એનું મૃત્યુ આ નિમિત્તે હતું એટલે મરી ગઈ, અકાળ મૃત્યુ એનું હતું લખાયેલું હતું એટલે મરી ગઈ, કે એને બચાવી શકાય એમ હતી? હવે મેં એને કહ્યું, હા એને બચાવી શકાય એમ હતી, એનું આવું મૃત્યુ લખેલું નહોતું, આ એનું નિશ્ચિત મૃત્યુ નહોતું, એને બચાવી શકાય એમ હતી, પણ તે ઉતાવળ કરી પેલી કારને જવા ના દીધી અને તારી ઉતાવળ એનો ભોગ લઈ. તે પટ્ટો બાંધેલો એટલે તું તો ફંગોળાયો નહીં, આગળના બીજા માણસે પટ્ટો બાંધેલો એટલે એ પણ બચી ગયો, પણ પાછળ બેઠેલી એ ભાઈ એને પટ્ટો હતો નહીં એટલે એ વેગમાં ફેંકાઈ ગઈ, પણ એ સ્ત્રીને બચાવી શકાય એમ હતું. આ સૈદ્ધાંતિક વાક્ય છે. એના ઘેર જઈને આશ્વાસન નિમિત્તે જે બે શબ્દો કયા હોય એ સૈદ્ધાંતિક વાક્ય નથી, એ તો આશ્વાસન વાક્ય છે. અને આશ્વાસનના પ્રસંગમાં આપણે એને એને કેમ મલમ ચોપડવો એ મુખ્ય વસ્તુ છે. ત્યાં કંઈ સત્યની ચર્ચા કરવા માટે આપણે નથી ગયા કે ત્યાં ડ્રાઈવ. એવા જે સંદર્ભોમાં આવેલા જે શ્રુતિના વાક્યો, ઉપનિષદના જે વાક્યો, એ વાક્યો વચ્ચેથી કાઢી લો એટલે તરત જ એકબીજાનો વિરોધ થાય. આવો જ વિરોધ ગીતામાં છે. મેં વર્ષોથી તમે ગીતાનું અધ્યયન કરતા હશો, તમે જોજો તો કેટલા ગીતાના શ્લોકો પરસ્પરમાં ટકરાય છે. દાખલા તરીકે, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર, તારો અધિકાર,
સારું કર ખોટું કર તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે કર, એમાં તારો અધિકાર છે. એક વાત 18મા અધ્યાયમાં છેલ્લે જઈને જુઓ, ઈશ્વર સર્વભૂતાનાં હૃદય સર્જનતુષ્ટતી ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માય. ચકડોળમાં જેમ છોકરા ફરતા હોય એમ આખા બ્રહ્માંડને પેલો પરમેશ્વર છે એ ચકડોળની માફક ચલાવી રહ્યો છે. તું શું કરવાનો? તો મારો અધિકાર ક્યાં રહ્યો? કર્મણ્ય એવા અધિકાર હશે, મારો અધિકાર ક્યાં રહ્યો? એક તરફ કહે છે કે તારો કર્મમાં અધિકાર છે, એક તરફ કહે છે કે આ ચકડોળ છે એમાં ચડેલો માણસ છે એ તો ચકડોળમાં ફર્યા કરે છે. જેની પાસેથી જેવું કામ લેવાનું હોય એમાં કોઈને દુર્યોધન બનાવવો જરૂરી છે, કોઈને ભીમ બનાવવો જરૂરી છે, કોઈને શકુની બનાવવો જરૂરી છે. જો બધા જ યુધિષ્ઠિર હોય તો મહાભારત થાય કેવી રીતે? બધા જ યુધિષ્ઠિર ભેગા થયા હોય તો મહાભારત કરાય કેવી રીતે? એટલે આ તો એના આપેલા પાત્ર છે, એના બનાવેલા પાત્ર છે. અને દુર્યોધન છે ને એ અર્જુન ના થઈ શકે, ને અર્જુન દુર્યોધન ના થઈ શકે, થવા માગે તોય ના થઈ શકે. યુધિષ્ઠિરને કહો તું શકોની થા, વધારે ની 2 વર્ષ માટે શકોની થા, તો નહીં થાય. એનું પાત્ર મુકરર કરેલું છે. હવે શું સમજવું? અહીં કર્મણ્ય એવા અધિકાર હશે. અને બિચારા શકુની નો શો વાંક, કારણ કે એને પાત્ર જેવું આપ્યું છે, એને પાત્ર જેવું આપ્યું છે, એનો વાંક શું? આવા ઘણા પરસ્પરમાં ટકરાતા વાક્યો, એ ટકરાતા વાક્યોની એક વાક્યતા કરવી, એનો સમન્વય કરવો, બસ એનું નામ છે શાસ્ત્ર પરિશીલન. શાસ્ત્ર પરિશીલન વાંચવું જુદી વસ્તુ છે, ધડધડ 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 દોડી જવું એ જુદી વસ્તુ છે, અને એનું પરિશીલન કરવું એ અલગ વસ્તુ છે. એમ વ્યાસજીએ પહેલા અધ્યાયની અંદર એમણે જોયું કે બધી ઘણી શ્રુતિઓ છે, કોઈ કાંઈક ઉત્પત્તિની બાબતમાં પણ જુદી જુદી શ્રુતિઓ છે. બ્રહ્મ આ જગત ઉત્પન્ન થયું તો કેવી રીતે ઉત્પન્ન થયું? તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયુ રગ્નિ, રગ્નિરાપ, અદ્ભ્ય પૃથ્વી, પૃથિવ્યા ઔષધય, ઔષધય વનસ્પતય, સ્થિલમાસાદય. એક જગ્યાએ આવું લખ્યું છે, બીજી જગ્યાએ મારી બીજું લખ્યું છે. પણ એટલું પણ યાદ રાખજો, મારે જે મુદ્દો બતાવો છે ને એ બતાવો છે કે આ બ્રહ્મસૂત્રમાં અને ઉપનિષદમાં જે સૃષ્ટિ ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો છે એ અને પુરાણોના ક્રમમાં બહુ ભેદ છે. પુરાણોમાં જઈને જોજો જગતની રચના કેવી રીતે થઈ, તો વિષ્ણુ છે ને એ ક્ષીર સમુદ્રમાં સૂતા છે. હવે આ બ્રહ્મસૂત્રમાં ક્ષીર સમુદ્ર નહીં આવ્યો, વિષ્ણુ સૂતેલા ને લક્ષ્મીજી પગ દબાવે છે અને વિષ્ણુ ભગવાન પોડ્યા છે, પછી એમની નાભીમાંથી કમળ નીકળ્યું અને કમળ ઉપર છે ને પછી બ્રહ્મા બનાવ્યા, પછી ચતુર્મુખ બ્રહ્મા છે એ ચારે તરફ આમ જોવા લાગ્યા. એમ કરતા 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 પછી એમણે સૃષ્ટિની રચના કરી. આ પૌરાણિક રચના, આ પૌરાણિક રચનાને તમે કોઈ અમેરિકનને નહીં ગળે ઉતારી શકો, કોઈ અંગ્રેજના ગળે નહીં ઉતારી શકો. ઉતારી શકશો? એ તમને પૂછે કે સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, એ અમારા વિષ્ણુ ભગવાન સુતેલા. પહેલા જ પ્રશ્ન છે, ક્ષીર સમુદ્ર દૂધનો દરિયો હોય ખરો? દૂધનો દરિયો હોય ખરો? ચાલો ને આપણે એના કિનારે રહેવા જઈએ, દૂધના દરિયા રોજ દૂધપાક જ દૂધપાક ખાવાનું, પછી 12 મહિના શ્રાદ્ધ જ કરવાનું, દૂધપાક ને પૂરી, દૂધપાક ને પૂરી, કારણ દરિયાના કિનારે જ રહેવાનું. પછી એના અર્થ ઘટન કરવા પડે, પછી એના જુદા જુદા અર્થો મેળવવા પડે, એના રૂપકો બનાવવા પડે. પણ એનો જે સ્થૂલ અર્થ છે એ સ્થૂલ અર્થને સીધે સીધો તમે માની લો તો કંઈ ઘટે ખરું? એના અભિમાંથી કમળ નીકળ્યું બસ, પછી એમાં બ્રહ્મા, બ્રહ્માએ સૃષ્ટિ, એના 4 મુખ થયા, 5 મુખ હતું એક કાપી નાખ્યું કોઈએ, બધી જાત જાતની કથાઓ. હવે એ કથાઓને તમે પેલા ધોળિયાના મગજમાં નહીં ઉતારી શકો, તમારા છોકરાના મગજમાં નહીં ઉતારી શકો, તમારા ઘરમાં જે કોલેજમાં ભણનારો છોકરો છે ને એના મગજમાં આ કથા ઉતારી શકશો તો કે બેટા સૃષ્ટિની રચના આવી રીતે થઈ છે? એટલે આ બેનો તફાવત હું તમને કહું કે પૌરાણિક આખી દ્રષ્ટિ જુદી છે અને આ વૈદિક દ્રષ્ટિ, બ્રહ્મસૂત્રની દ્રષ્ટિ આખી જુદી દ્રષ્ટિ છે. અહીંયા અહીંની વાત તમે કોઈના પણ મગજમાં ઉતારી શકો. એમ કે છે કે સૌથી પહેલામાં પહેલા જે છે એ તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત, એ પરમાત્મામાંથી સૌથી પહેલા આકાશની ઉત્પત્તિ થઈ, આકાશમાંથી વાયુ થયો, વાયુમાંથી અગ્નિ થઈ, અગ્નિમાંથી જળ થયું, જળમાંથી પૃથ્વી થઈ,
અને પૃથ્વીમાંથી આ બધી ઔષધિ તિલમાસ ઔષધિ વગેરે વગેરે વનસ્પતિઓ થઈ, અને એમ કરતા કરતા આ સૃષ્ટિનો વિકાસ થયો. આ વાત તો તમે કોઈના મગજમાં ઉતારી, કારણ કે આ વૈજ્ઞાનિકો પણ એમ માને છે કે આ પૃથ્વી ક્રમે ક્રમે વિકસિત થઈ છે. ઓચિંતાનો ગોળો આવીને પડ્યો. ડાર્વિનનો સિદ્ધાંત જ્યારે અમેરિકામાં પ્રચલિત થયો, બહુ મોટો વિરોધ ઉભો થયો અને ત્યાંની હાઈકોર્ટમાં બહુ મોટો કેસ ચાલ્યો. લોકોએ કેસ કર્યો કે અમારા છોકરાને આ ડાર્વિન થિયરી નથી ભણાવતી, બાઇબલ કહે છે એ જ અમારે ભણવું છે, એટલે આ ડાર્વિનની થિયરી ઉપર પ્રતિબંધ મુકાવો જોઈએ, કારણ કે અમારા છોકરા બધા નાસ્તિક થઈ જાય. મેં એની મૂવી જોઈ, એ આખો જે કેસ ચાલેલો ને એ કેસની જે મૂવી ઉતારેલી એ મૂવી મેં જોઈ. અને બન્યું એવું કે ડાર્વિનનો પક્ષ લઈને જે વકીલ આ કેસ લડતો હતો એ 8 દિવસમાં મરી ગયો. એટલે પેલા લોકોએ વાત ઉડાડી દીધી, જોયું એમ કે આ નાસ્તિકનો પક્ષ લીધો એટલે મરી ગયો કે ના મરી ગયો. ઘણી વાર આવું બનતું હોય. એ બિચારો એટેક વાળો વૃદ્ધ માણસ હતો અને એને એનો પક્ષ લીધેલો, પણ 8 દિવસમાં તો એનું મૃત્યુ થઈ ગયું. પણ એની પ્રજા એટલી બધી વહેમીલી અને તરત બીજો વકીલ, અને અંતે કોર્ટે જજમેન્ટ આપ્યું કે ધાર્મિકતા એક અલગ વસ્તુ છે અને બૌદ્ધિક વિકાસ એક અલગ વસ્તુ છે. જો બાઇબલના સત્યને પરમ સત્ય માની લેવામાં આવે તો અમેરિકા ઉપર અંધકાર સિવાય બીજું કંઈ જ નહીં હોય. અમેરિકા માત્ર અંધકારનો દેશ થઈ જશે. આગળ કોઈ વિજ્ઞાનને ચાન્સ નહીં રહે, આગળ કોઈ સત્ય શોધને કોઈ ચાન્સ નહીં રહે. એટલે ડાર્વિનની થિયરીને કોઈ માને યા ના માને, પણ એને એની થિયરી પ્રકાશિત કરવાનો રાઈટ હોવો જ જોઈએ. એના પક્ષમાં જજમેન્ટ આપ્યું અને એનું પરિણામ એ આવ્યું. એને એ જજે એની એના જજમેન્ટમાં લખ્યું છે કે હું પોતે એક ચુસ્ત ક્રિશ્ચિયન છું, હું કોઈ નાસ્તિક નથી, પણ મારા સામે આજે એવો મોટો પ્રશ્ન છે કે આ પૃથ્વી ઉપર અચિંતાના બે માણસો આવીને પડ્યા હોય, લાવી લાઈન પેક કરેલા માણસો આવીને મૂકી દીધા હોય ને એમાંથી સૃષ્ટિ થઈ હોય એવું માનવા મારું મન તૈયાર થતું. અચિંતાના બે માણસો લાઈન મૂકી દીધા, થોડાક ઇન્ડિયામાં મૂક્યા, થોડાક આફ્રિકામાં મૂક્યા, ત્યાં મૂક્યા, એ કાળા મૂક્યા, અહીં ઘઉંવર્ણા મૂક્યા, પણ એ ગોરા મૂક્યા, પણ એમ પેલા ચીંબાર નાકવાળા મૂકી દીધા, એવા થોડાક કપલો લાઈ લાઈને મૂકી દીધા ને પછી દુનિયા થઈ હોય એવું માનવા મારું મન તૈયાર થતું નથી. એટલે એટલા માટે આપણા ત્યાં સૃષ્ટિ ઉત્પત્તિની દરેક વાતો ભવ્ય પ્રકારની, એક વૈદિક એક પૌરાણિક. પૌરાણિક આખી જુદી વાત છે. વૈદિક ઈશ્વરને નાભી નથી, લક્ષ્મીજી નથી, કોઈ પગ દબાવતું નથી, એમાંથી કોઈ કમળ નીકળતું નથી, એમાંથી કોઈ બ્રહ્મા થતા નથી, અને વળી પાછા બ્રહ્મા અને શિવ બે લડી પડે, પાછા ભયંકર લડાઈ કરે, એકબીજાને ઓળખે નહીં, એકબીજાને લડી પડે, એવી બધી કોઈ વાતો નથી. અહીંયા તો બૌદ્ધિક વાતો છે. પહેલા આકાશ, આપણે એમ માનીએ છીએ કે આ પ્રકૃતિ જે છે, આજે એનો વિષય નથી, સમય થઈ ગયો છે એટલે હું એની ચર્ચા નહીં કરું, પણ એ જે માન્યતાઓ છે, આ દાર્શનિક માન્યતાઓ, એ માન્યતાઓને લઈને આજે પણ તમે તમારા બાળકને સમજાવી શકો, કોઈ વિધર્મી હોય એને પણ તમે સમજાવી શકો કે તમારી પાસે નોલેજ, બૌદ્ધિક ઉભા રહેવાની એક ક્ષમતા છે. માત્ર પૌરાણિક વાતોના દ્વારા તમે લોકોના ગળે વાત ઉતારી નહીં શકો. કદાચ તમારા ગળે એ વાત ઉતરી હોય એ તો તમારી વ્યક્તિગત વાત થઈ. તો આ રીતે એમને સૃષ્ટિક્રમની વાત કરી. બીજી કોઈ જગ્યાએ વળી પાછી બીજી પ્રકારની સૃષ્ટિ રચનાની વાત કરેલી છે. આ બધાનો મેળ કરવો તો કેવી રીતે કરવો, એના માટે પહેલા અધ્યાયમાં 4 પાદોની રચના કરવામાં આવી અને ચારે 4 પાદોમાં વિરોધી વિરોધી શ્રુતિઓ લઈ આવ્યા. અને પહેલા તમને એવું બતાવે કે ઓહો કેટલો વિરોધ, આ બેનો તો મેળ થઈ શકે જ, આ તો બે અત્યંત વિરોધી છે એકબીજાથી, અને પછી એનો મેળ કરે. જો આનું કહેવું આવું છે એ આ સંદર્ભમાં કહ્યું છે, આનું કહેવું આ છે પણ એ આ સંદર્ભમાં કહેલું છે, માટે બે મુખ્ય સિદ્ધાંત ઉપર, કરોડરજ્જુના જે મૂળ સિદ્ધાંત છે એ સિદ્ધાંત ઉપર બંનેનું આ રીતે સમન્વય થઈ શકે છે, એ રીતે આમાં સમન્વય કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. અને સમન્વય થવાનું પરિણામ એ આવ્યું છે કે તમારી એક ગૂંચ નીકળી ગઈ. ઉપસંહારમાં કહું છું, વિવેકનું કામ છે ગૂંચો ઉકેલવી, શ્રદ્ધા ગૂંચને ના ઉકેલી શકે. શ્રદ્ધા તો તમને એક શક્તિ આપે, એનર્જી આપે, વિવેકમાં શક્તિ નથી, વિવેકમાં શક્તિ નથી, શ્રદ્ધામાં શક્તિ છે. પણ શક્તિ તો પેલી ગૂંચવાયેલી, જે ગૂંચવાયેલો જે દોરા છે ને એને તોડી ફોડી નાખવા, કારણ કે એને ખબર નથી કયો દોરો ક્યાંથી કાઢવો, એ નથી, એ તો આમ તેમ ખેંચીને તોડમ તોડ કરી નાખે. પણ દોરાને તોડવા નથી, દોરાને તોડ્યા વિના એને ઉકેલવા છે, અને ઉકેલવાનું કામ પેલો વિવેક કરે. શ્રદ્ધાની શક્તિ અને વિવેકની દ્રષ્ટિ,
આ બે નો યોગ એટલે તમારા સામે જે ગૂંચો છે એ પહેલામાં પહેલી ગૂંચતો છે તમારું જે લક્ષ્ય એટલે પરમાત્મા, તમારું લક્ષ્ય જે પરમેશ્વર એ પરમેશ્વર સંબંધી સ્પષ્ટતા, એવી સ્પષ્ટતા કે પછી તમને કોઈ ડગાવી ન શકે, પછી તમને કોઈ વિચલિત ન કરે. કોઈ કહે કે આ ભગવાન મોટા, કોઈ કે આ ભગવાન મોટા, કોઈ કહે કે આ ભગવાન મોટા, એટલે તમે એના ઉપર હસ્યા કરો. એ તો છોકરા બાળકો છે. એક જ ભગવાન છે, પછી કોઈ મોટો નથી ને કોઈ નાનો નથી. નાનો ને મોટો ક્યારે હોય કે જયારે બે પાંચ દસ પંદર ભગવાન હોય ત્યારે. હવે આ પંદર પચીસ ભગવાન જે કરી મૂક્યા છે એ તો નાના નાના બાળકો છે, એ પૌરાણિક કક્ષાના નાના બાળકો છે, એમને રમત રમવા દો. જયારે એ પ્રૌઢ કક્ષાએ આવશે ત્યારે એ સમજશે કે આ બધા આકારો, આ બધા પ્રકારો તમારા કરેલા છે. મૂળ તત્વ એક છે અને એક બ્રહ્મ છે, એના ઉપર દ્રઢતા થઈ ગઈ પછી તમને કોઈ વિચલિત નહીં કરી શકે. અને તમારી ઉદારતા એ છે કે પછી કૃષ્ણના ચિત્રને પણ તમે એટલા પ્રેમથી નમસ્કાર કરશો, તમારા પિતાના ચિત્રને પણ એટલા જ પ્રેમથી તમે નમસ્કાર કરશો, હનુમાનજીનું ચિત્ર હશે તો પણ તમે એટલા જ પ્રેમથી નમસ્કાર કરશો, અને મહાવીર કે બુદ્ધનું ચિત્ર હશે તો એને પણ તમે એટલા જ પ્રેમથી નમસ્કાર કરશો. કારણ કે તમને એકત્વ દેખાય, એકત્વ મનુપશ્યતઃ તત્ર કો મોહ કશોક એકત્વ મનુપશ્યતઃ. અને જ્યાં સુધી આ કક્ષા નહીં આવે ત્યાં સુધી એકના ઉપર વાલ થશે, બીજાના ઉપર દ્વેષ થશે. મારા એક સજ્જન છે, હમણાં ઘટેલી ઘટના હું તમને બતાવું છું. એમના પૂર્વ પરંપરાથી એક સંપ્રદાય એટલે વૈષ્ણવ પરંપરા ચાલી આવે, બાપાના બાપા, કાકાના કાકા વગેરે. એમના ઘરમાં રણછોડજીનું ચિત્ર. પણ પછી એ ઘરમાં એક બીજા સંપ્રદાય, એ પોતે બીજા સંપ્રદાયના પ્રભાવમાં આવી ગયા પોતે, અને એ સંપ્રદાયના માણસોને એ ઘરમાં લાવવાના થયા. એટલે ચિંતા થઈ કે રણછોડજીનું ચિત્ર જોશે તો એ લોકોને કેવું ખોટું લાગશે. એટલે એમણે શું કર્યું કે રણછોડજીનું ચિત્ર ઉતારીને નીચે દિવાલ સાથે ઊંધું મૂકી દીધું, દેખાય નહીં એવું ઊંધું મૂકી દીધું. એટલે બધા આયા જોઈ ચાલ્યા લાગે, એમને કોઈ માર્ક ના કર્યો કંઈક ઊંધું ચિત્ર મૂકેલું છે, એવો માર્ક ન કર્યો. આનું મૂળ ક્યાં છે? એનું મૂળ છે એના વિવેકના અભાવ, એના વિવેકના. જો એને એકત્વ દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોત તો રણછોડજીનું ચિત્ર ઊંધું કરવાની જરૂર પડી હોત ખરી? કોઈ ચિત્ર ઊંધું કરવાની જરૂર નથી, પ્રત્યેક ચિત્રમાં એ જ છે. એ તો તમારી દ્રષ્ટિનો વિકાસ. ઇધર ભી તું હી હૈ ઓર ઉધર ભી તું હી હૈ, જિધર દેખતા હું ઉધર તું હી તું હૈ, ઇધર ભી તું હી હૈ ઓર ઉધર ભી તું હી. નક્કી છે કે એક એક જગ્યાએ તમારો રાગ ઉભો કરવામાં આવે એનો પડઘો બીજી જગ્યાએ દ્વેષમાં પડવા નો જ. રાગનું પ્રમાણ જેટલું વધારે દ્વેષનું પ્રમાણ એટલું જ વધારે મોટું થવાનું જ છે. અને જ્યાં સુધી આ ઈષ્ટદેવ સંબંધી, ઈષ્ટ સંબંધી પણ રાગ દ્વેષ રહ્યા કરતા હોય ત્યાં સુધી તમે આધ્યાત્મિક ક્ષેત્રમાં સાંસારિક ક્ષેત્રના આરાધકથી જરાય જુદા નથી પડતા. જે આરાધકો સાંસારિક ક્ષેત્રમાં રાગ દ્વેષ કરીને ઝઘડતા હોય છે એ જ પ્રકારે અહીંના આરાધકો પણ એવા જ રાગ દ્વેષ કરી અને ઝઘડ્યા કરતા હોય છે. એક જ વાત કહીને વાત પૂરી કરું. બુદ્ધના સંઘમાં ઘણી સાધ્વીઓ, બધી સાધ્વીઓ લાઈન સર પોતપોતાના આસન બિછાવી દે અને દરેકની પાસે બુદ્ધના ચિત્રો, દરેકની પાસે સવાર સાંજ દીવો ધૂપ અગરબત્તી કરે પોતાના ઈષ્ટદેવને. ચિત્રો ખરા એક જ બુદ્ધના, પણ એ ચિત્રમાં આ મારું ચિત્ર અને આ એનું ચિત્ર. એક સાધ્વીએ બુદ્ધના ચિત્રના સામે દીવો કર્યો, અગરબત્તી સળગાવી તો ખરી, પણ એની સુંદર સુગંધ છે એની બાજુના ચિત્ર તરફ જવા લાગી. બાજુમાં બીજી સાધ્વી અને બીજી સાધ્વીના બુદ્ધનું ચિત્ર, એના તરફ એ ધુમાડો જવા લાગ્યો. અને એને થયું કે આ બાજુમાં તો મારી દુશ્મન રહે છે. તમે એમ ના સમજતા કે અમે સાધુ થયા એટલે બધું સારું થઈ ગયું, એમને સમજ. અમારા ખટરાગ એવા ને એવા હોય છે જેવા તમારા હોય. એ તો તમે કોઈ વાર અમારા મઠમાં આવીને રહો તો તમને ખબર પડે. હું તમને ભલામણ કરું કે એક વર્ષ બે વર્ષ તમે સાધુ થઈને સાધુ ભેગા રહો, તમને આમ કાનની બૂટ પકડવાનું મન થઈ જશે કે આના કરતા તો અમે હજાર ગણા સારા છીએ. અંદર અંદર નાની નાની બાબતોમાં એવા લડી મરતા હોય. તમે પૈસા માટે લડી મરો, તમે બેસવા માટે લડી મરી. એ ધુમાડો, સુંદર અગરબત્તીનો ધુમાડો પેલા બુદ્ધ તરફ જાય છે.
અને એ તો મારી દુશ્મન છે. પડોશી તો હંમેશા દુશ્મન હોય, પડોશી તો ભાગ્યે જ મિત્ર હોય. પછી હવે કરવું શું? એણે શું કર્યું? એમાં બાજુમાં કપડું નાખી દીધું, કપડું આમ કરી દીધું એટલે ધુમાડો પેલી તરફ જાય. હવે બન્યું એવું, કપડું નાખી દીધું એટલે ધુમાડો છે તે આ તરફ જવા માંડ્યો, એ તરફે દુશ્મન પડ્યો. એ તરફ સાધવી હતી એ દુશ્મન, એટલે એણે એ તરફ ધુમાડો નાખી દીધું. એનું પરિણામ એ આવ્યું કે એની અગરબત્તીના ધુમાડાથી એનો ઈષ્ટદેવ બુદ્ધનું ચિત્ર ધીરે 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 કાળું મેશ થઈ ગયું. એટલે ધુમાડો ત્યાંને ત્યાં ગોટાવા લાગ્યો. એના પોતાના ઈષ્ટદેવનું ચિત્ર કાળું મેશ થઈ ગયું. ભલે થઈ ગયું તો થઈ ગયું, પણ બાજુમાં તો નહીં જવા દઉં, નહીં જવા દઉં, તે નહીં જવા દઉં. આ બુદ્ધ પ્રત્યેનો અનુરાગ નથી, આ રાગ છે. અને રાગમાંથી પડોશી ઉપર દ્વેષ નીકળ્યો છે, અને રાગ અને દ્વેષ એને શાંતિ નથી આપતા. પ્રત્યેક ચિત્રમાં એક જ બુદ્ધ છે એવો જો વિવેક એને જાગે તો રાગમાંથી અનુરાગ, પછી પડોશીના ત્યાં ધુમાડો જતો હોય તો રાજી થાય. એ પણ એ જ છે ને, આ બાજુ પણ એ જ છે ને, પેલી બાજુ પણ એ જ છે ને. આ ભૂમિકા બ્રહ્મસૂત્ર સાધકોને અપાવવા માંગે છે, અને એટલા માટે વ્યાસજીએ પહેલા અધ્યાયની અંદર વિરોધ જેવી દેખાતી જે શ્રુતિઓ, એ શ્રુતિઓનો સમન્વય કરી અને એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે બધી શ્રુતિઓ એક બ્રહ્મની ચર્ચા કરે છે. હરિ ઓમ તત્સત. સદગુરુ દેવ કૃષ્ણ કનૈયા, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. મનુભાઈ કંઈ કહેવા માંગે છે?